નમસ્કાર દર્શક મિત્રો હું મહેન્દ્ર મકવાડા જેન્ડર રિસોર્સ સેન્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપ સૌનું સ્વાગત કરું દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે ભી જેન્ડર રિસોર્સ સેન્ટર એ મહિલાઓના વિકાસ અને મહિલાઓના સશક્તિકરણ ઉપર ઘણા વર્ષોથી કામગીરી રહી કરી રહી છે અને એ કામગીરીના ભાગરૂપે આપણને આપ સૌને ખ્યાલ છે કે ભી સક્ષમ મહિલા સશક્ત ગુજરાત આ એપિસોડ અમે શરૂ કરેલો છે સેટકોમના માધ્યમથી જુદા જુદા મહિલા સશક્તિકરણ અને મહિલાના વિકાસના સંદર્ભના જો વિષયો ઉપર અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી છે અને આ કાર્યક્રમોના ભાગરૂપે આજે આપણે જે વિષય ઉપર વાત કરવાની છે એના માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર બીના વડાલીયા જે આરડી એટલે નેશનલ હેલ્થ મિશનના અંદર કામગીરી કર્યા કરી રહ્યા છે દર્શક મિત્રો આપણે જે વાત કરવાની છે એ અત્યારના વર્તમાન સમયના અંદર આપણે બધાને જે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે એવી એક મહામારી કોવિડ નાઇન્ટીન એના વિશે આપણે વાત કરવાની છે આજના આપણા કાર્યક્રમમાં આપણે કોવિડ નાઇન્ટીન શું છે એની એના લક્ષણો શું છે એ કેવી રીતે થાય છે એની અસરો શું થાય છે અને એના બચવા માટે આપણે શું સાવચેતીઓ રાખવી જોઈએ એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને એની ધ્યાનમાં રાખીને આપણે આપણે આપણા ઘર ઘરે અને હવે તો લોકડાઉન પૂરું થઈ ગયું છે ને હવે અનલોક શરૂ થયું છે તો આ અનલોકમાં આપણે શું સાવચેતીઓ રાખવી પડે કારણ કે આપણે બધે જાણીએ છીએ કે ભાઈ કોવિડ નાઇન્ટીનની અસરો તો હજી પણ છે એનો ચેપ એનું સંક્રમણ તો હજી પણ ફેલાઈ રહ્યું છે સાથે સાથે આપણે આપણા કામના સ્થળ ઉપર જઈ રહ્યા છીએ આપણે બજારમાં જઈ રહ્યા છીએ આપણે વસ્તુઓ ખરીદીને ઘરમાં લઈએ છીએ તો આ બધી પરિસ્થિતિમાં આપણે આપણી જાતને આપણા કુટુંબને અને આપણે આજુબાજુના લોકોને કેવી રીતે બચાવીએ એ ઉદ્દેશથી આપણે આ શ્રેણીના પહેલો જે એપિસોડ જે છે એમાં આ કોવિડ નાઇન્ટીન ઉપર આપ સૌ લોકોને આ વિશે સચોટ અને સાચી માહિતી આપવા માટે આપણે આ કાર્યક્રમનું આયોજન રાખેલું છે આશા છે કે ભી આ સૌને ઉપયોગી બનશે તો કાર્યક્રમની શરૂઆતમાં હું ડૉક્ટર બીનાબેનને વિનંતી કરીશ કે એ કોવિડ નાઇન્ટીન શું છે બીમારી આ રોગચાળો શું છે અને એના અસરો શું થાય છે કેવી રીતે થાય છે એની આપણને માહિતી આપે ડૉક્ટર બીનાબેન વડાલિયા થેન્ક યુ મહેન્દ્રભાઈ થેન્ક યુ સો મચ દરેક વખતે હું વિષ્ણુ શાસ્ત્રના એક શ્લોકથી શરૂઆત કરતી હોઉં છું આકાશાત્પતિ તમ તોયમ ગચ્છતિ સાગરમ સર્વ દેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતે જેમ આકાશમાં પડેલું પાણી છે એ દરિયા અને સમુદ્રની અંદર મળી જાય છે એમ આપણા બધા વંદનો શ્રીકૃષ્ણના ચરણોમાં જાય છે એવી જ રીતે જે પણ અત્યારે સફળતા મળી રહી છે સ્ત્રીઓને કારણે મળી રહી છે તો એ સફળતાનો શ્રેય પણ તમામ સ્ત્રીઓના ચરણોમાં જાય છે સૌથી અગત્યની વસ્તુ એ છે કે હું કોવિડના આશાબેનોમાં લગભગ દસથી થી પંદર એપિસોડ કરી ચૂકી છું અને આશાબેનો અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટમાં લગભગ સુડતાળીસ હજાર છે એટલે ફોર્ટી સેવન થાઉઝન્ડ આશાબેનો અને અને એમાં પણ પછી ભેગા કરીએ તો લગભગ લાખ જેવી અમારા બેને આપ જે કીધું એ પ્રમાણે આપ જેવી રીતે આશા બહેનોની વાત કરી કે ગામના લોકોને જાગૃત કરવા માટે જેવી રીતે આશા બહેનો સક્રિય છે એવી રીતે આંગણવાડી બહેનો પણ લગભગ પચાસ હજારથી થી વધારે આંગણવાડી બહેનો પણ એ આપણા સૌની ચિંતા માટે સતત કાર્યરત રહે છે હા બેન બહુ વાત એવી જ રીતે હું આશાબેન અને આંગણવાડીનો સરવાળો કરું તો એક લાખે પહોંચી જાય અને આ બેનો જો સચેત થઈ જાય અને એકદમ વ્યવસ્થિત રીતે કામ કરવા માંડે તો મારે બીજા કોઈ વ્યક્તિઓની જરૂર પડે નહીં કારણ કે એ ઘરની માં પણ છે અને આ આરોગ્ય કાર્યકર પણ છે એટલે આવી રીતે આપણે જો વિચારીએ તો આજનો એપિસોડ બહુ જ ઇમ્પોર્ટન્ટ એપિસોડ છે રોજ બરોજ જ્યારે પણ હું સેટકોમ કરતી હોઉં કે મીડામેન આ ક્યારે અંત આવશે બહુ ડિપ્રેશન આવી ગયું લોકડાઉનમાં બધા બહુ ડિપ્રેસ થઈ ગયા આવી આવી વસ્તુઓ આપણે સાંભળતા હોઈએ છે અને સ્વાભાવિક રીતે ગામમાં જ્યારે કેસો થતા હોય કોઈકનું મૃત્યુ થતું હોય તો આપણને એવું ટેન્શન થઈ જાય કે આ કોવિડ આપણને કઈ તરફ લઈ જશે તો મને એવું લાગે છે કે સૌથી પહેલાં એક આપણે મોટિવેશનલ વિડીયો જોઈ લઈએ ચોક્કસ જેનાથી આપણને ખબર પડે કે જો આપણે સાથે મળીને કામ કરીએ તો કેવી રીતે આપણે રિઝલ્ટ ખૂબ સાચી વાત છે કે પરિસ્થિતિમાં આપણને બીમારીના કરતા બીમારીના કારણે આપણી જે માનસિક પરિસ્થિતિ જે છે એ ખૂબ જ ડામરડોળ થઈ ગઈ છે એટલે આપણે માનસિક રીતે સ્વસ્થ બનીએ એટલા માટે એક પોઝિટિવ થિંકિંગ માટેનો એક વિડીયો જે છે એ આપણે જોઈશું जिस समय कोई समस्या जन्म लेती है उसके साथ ही उसका समाधान भी जन्म लेता है मुश्किल से मुश्किल हालात में भी दिन सिर्फ 24 घंटे का ही होता है वक्त ठहरता कहाँ है जैसा भी हो गुजर ही जाता है अंधेरी से अंधेरी रात भी अपनी कोख में दिन का उजाला लिए होती है जीवन कभी कभी ऐसे दौर से गुजरता है जैसे एक ट्रेन किसी सुरंग से गुजरती है अंधेरे से से। भरी सुरंग से। पर क्या हम उस वक्त अपनी टिकट फेंक कर उस ट्रेन से बाहर कूद जाते हैं नहीं क्योंकि हमें यकीन होता है कि ट्रेन का चालक हमें सुरक्षित रूप से उस सुरंग से बाहर ले जाएगा जिंदगी की ट्रेन भी जब दुखों और मुसीबतों की सुरंग से गुजर रही हो चारों ओर अंधेरा दिख रहा हो तभी तो जरूरत होती है उस भरोसे की जिंदगी के ड्राइवर पर भरोसे की जो पार ले ही जाएगा बस याद रखना कि कभी कभी सुरंग बहुत छोटी होती है और कभी कभी बहुत बड़ी पर आखिरकार यह है तो एक सुरंग ही जिसके दूसरी ओर उजाला ही उजाला है बस भरोसा मत खोना शाखाएं अगर रही तो पत्ते भी आएंगे ये दिन हैं तो क्या हुआ? अच्छे भी आएंगे। एक घर में पांच जल रहे थे। एक दिन पहले दिए ने कहा इतना जलकर भी मेरी रोशनी की कोई खद्र नहीं आज मैं सबके लिए व्यर्थ हूं इससे तो बेहतर है कि मैं बुझ जाऊं ये कहकर वो दिया बुझ गया जानते हो वो दिया कौन था वो दिया था उत्साह का प्रतीक उसे देखकर दूसरे दिए ने कहा यह तो शांति का प्रतीक था मुझे भी बुझे जाना चाहिए मैं निरंतर को शांति की रोशनी दे रहा हूं पर फिर भी लोग हिंसा करते हैं ये कहकर वो दिया भी बुझ गया तीसरा दिया जो भाईचारे का दिया था वो भी हमें देखकर बुझ गया न उत्साह था न शांति न भाईचारा तो ऐसे में चौथा दिया जो एकता का प्रतीक था वो तो भला कैसे जला रहता वो भी आखिरकार बुझ ही गया पर एक दिया था जो अभी भी जल रहा था एक छोटा सा दिया अपने मध्यम से लौ लिए निरंतर जलता हुआ एक छोटा बच्चा घर में आया उसे चार बुझे दियो को देखकर अफसोस नहीं हुआ बल्कि पांचवें जलते दिए को देखकर वो खुशी से झूम उठा और उस नन्हे से दिए से उसने वो चारों बुझे फिर से रोशन कर दिए जानते हो बुदिया कौन सा था बुदिया था उम्मीद का दिया आशा का दिया उम्मीद वक्त का बहुत बड़ा सहारा है, है उम्मीद तो हर लहर किनारा है मुश्किल वक्त में अगर किसी चीज की बहुत जरूरत है तो वो है उम्मीद की आशा की सहयोग की एक दूसरे के साथ मिलकर खड़े होने के एहसास की बात उन्हीं की है द्वितीय विश्व युद्ध चल रहा था जर्मनी के बमवर्षाकों का खौफ सब तरफ था लंदन में दूध की एक लंबी लाइन लगी थी दूध बांट रहे व्यक्ति ने कहा केवल एक ही बोतल बाकी है बचे हुए लोग कल आए आखिर में दूध की बोतल जिस व्यक्ति के हाथ आई उसके ठीक पीछे एक महिला खड़ी थी जिसकी गोद में एक छोटा सा बच्चा था दूध न मिलने के कारण उसके चेहरे पर चिंता की लकीरें उभर आई पर ये क्या दूध बांटने वाले व्यक्ति ने दूध की बोतल उसके हाथों में दे दी वो तो चौंकी हुआ यूं कि उसके आगे खड़ा व्यक्ति पंक्ति से हट गया जिसके कारण दूध की बोतल उस औरत को मिल गई लाइन में खड़े सभी लोग उस व्यक्ति के लिए जोर जोर से तालियां बजाने लगे उस व्यक्ति ने उस औरत के पास जाकर इतने ही कहा आपका बच्चा बहुत प्यारा है यह इंग्लैंड का भविष्य है इसकी परवरिश बहुत अच्छे से करना जब इस घटना की खबर वॉर टाइम प्राइम मिनिस्टर चर्चिल को लगी तो उनके चेहरे पर चमक आ गई जर्मनी के जबरदस्त हमलों की विभीषिका से उत्पन्न चिंता से उभर कर वो बोले अब हिटलर को संदेश भेज दो ब्रिटेन की जीत को अब कोई नहीं रोक सकता क्योंकि यहाँ के लोग देश पर मंडरा रहे भयंकर संकट के समय भी अपना निजी हित भूलकर देश के बारे में सोचते हैं चर्चिल का यह विश्वास सत्य सिद्ध हुआ ब्रिटेन विश्व युद्ध में विजेता बनकर उभरा। विश्वास आया कहां से? यह आत्मबल आया कहां से आप ही सोचिए बहुत फर्क पड़ता है हौसलों की उड़ान में जब सब साथ हो एक दूसरे का सहयोग करते हुए बहुत फर्क पड़ता है जब हम अपने हितों को छोड़कर सिर्फ देश के हितों के बारे में सोचते हैं बहुत फर्क पड़ता है जब हम एक की ताकत को पहचान कर एक एक रेशा जोड़कर न टूटने वाली मजबूत रस्सी का निर्माण करते हैं बहुत फर्क पड़ता है हर छोटी से छोटी सकारात्मक चीज से बहुत फर्क पड़ता है फिर मिलेंगे दोस्तों अगली वीडियो के साथ तब तक के लिए अपना ख्याल रखना અર હંમેશા મુસ્કુરાતે રહેના થેન્ક યુ વેરી મચ બહુ જ સુંદર વિડિયો હતો જ્યારે આપણે ચારે બાજુ નેગેટિવિટી અને અંધકાર લાગતો હોય ત્યારે આવો એક મોટિવેશનલ વિડીયો આપણા જીવનને બહુ જ સુંદર પ્રકાશ આપે છે આજે આપણે કોવિડ નાઇન્ટીન વિશે વાત કરવાની છે બધા જ આંગણવાડી બહેનો તમને એક રિક્વેસ્ટ કરી દઉં કે એક ડાયરી અને પેન હાથમાં રાખજો જ્યાં પણ જરૂરી તમને મુદ્દાઓ લાગે લખતા જજો કારણ કે આવી બધી આપણને તકો મળતી નથી હોતી તો મહેરબાની કરીને કેટલીક વાર આપણને ઘણા બધા પ્રશ્નો આપણે આરોગ્ય ડિપાર્ટમેન્ટ કે આઈસીડીએસમાં કામ કરતા હોય પણ આપણને બેઝિક વાત જ ખબર ના હોય એટલે મહેરબાની કરીને આપણે બહુ જ શાંત ચિત્તે અને બહુ જ કોન્સન્ટ્રેશન સાથે આખું જ તમારે એપિસોડ છે જોવાનો છે અને છેલ્લે આપણે પ્રશ્નોત્તરી રાખીશું તમે નહીં પૂછો તો હું પ્રશ્ન પૂછીશ એટલે બિનાબેન આમાં આપણી સાથે જે આપણા જે કર્મચારીઓ સાથે સાથે જાહેર જનતા પણ જોડાયેલી છે એટલે જાહેર જનતા માટે પણ આ માહિતી ખૂબ જ આરોગ્ય શાખા તરફથી પ્રસારિત થઈ રહી છે એટલે ખૂબ જ આપ સૌને ઉપયોગી બનશે બહુ સરસ વેરી ગુડ ચારે તરફ આપણે લગભગ ડિસેમ્બરનો એન્ડથી ચાલુ થયું અને ત્યારથી આપણે કોરોના કોરોના ચારે બાજુ ચાલુ થયું છે તો એકચ્યુલી આ કોરોના શું છે એનાથી આપણે પ્રેઝન્ટેશન ચાલુ કરીશું મારે તમને એક જ વાત કેવી છે કે સ્વથી સ્વજન અને સ્વજનથી સમુદાય એવું કહેવાય કે સ્વનો ખ્યાલ પણ એટલો જ જરૂરી છે પછી આપણે સ્વજન એટલે ઘરના માણસોનો ખ્યાલ રાખીએ અને પછી સમુદાયની રક્ષા કરી શકીએ પણ સ્વમાન લોચાવ હોય આપણે જ માસ્ક ના પહેરતા હોઈએ આપણે સોશિયલ ડિસ્ટન્સ ના કરતા હોઈએ અને આપણે જ આ ઉકાળાની બધી ચર્ચાઓ કરીએ છીએ ના પીતા હોય તો આપણે બીજા લોકોને કેવી રીતે કહી શકીએ એટલે સૌથી અગત્યની વસ્તુ છે કે ચેરિટી સેટ હોમ એટલે આપણી શરૂઆત છે આપણાથી જ કરવી જોઈએ તો કોરોના શું છે તો બધાને મોટાભાગના લોકોને ખબર છે કે કોરોના એ વાયરલ ઇન્ફેક્શન છે હવે ભૂતકાળની અંદર પણ કેટલા કેટલાય વાયરલ ઇન્ફેક્શનો થઈ ગયા છે ડેન્ગુ પણ છે અને બીજા કેટલા પણ જેમાં આપણે સ્વાઇન ફ્લૂથી માંડીને ઘણી બધી વસ્તુઓનો ભોગ બનેલા છીએ કેટલાય લોકો એ ભોગમાંથી બહાર પણ નીકળી ગયા છે હોસ્પિટલાઇઝ કર્યા હોય પ્લેટલેટ કાઉન્ટ ઘટી ગયા હોય અને પાછા નોર્મલ પણ થઈ ગયા હોય એવું પણ આપણને જોવા મળે છે એટલે મારું કહેવાનો મતલબ એ છે કે આ મોટિવેશનલ વિડીયોથી એક વસ્તુ બધા બહેનો જે જોઈ રહ્યા છે અને આંગણવાડી બહેનો એક ગાંઠ બાંધી દે કે પરિસ્થિતિ ચગડોળ ઉપર જાય છે નીચે આવવાનું જ છે પરિસ્થિતિમાં હંમેશા બદલાવ આવતો કોઈપણ મહાભારતનું યુદ્ધ પણ દિવસ ચાલેલું કેટલાય થઈ ગયા એ પણ જતા રહ્યા એટલે આપણે એક પ્રકારનું યુદ્ધ જ છે એમ સમજીને આપણે ચાલીએ પણ એ યુદ્ધનો પણ ક્યાંક તો અંત આવવાનો જ છે એટલે પહેલું તો એ છે કે ઓલમાયટી પર ભરોસો રાખવો પડે કારણ કે આફ્ટર ઓલ એક જ શક્તિ એવી છે અને એ છે ઉપરવાળો જે સનાતન સત્ય છે અને એ જ વ્યક્તિ આપણું બધું હિલિંગ લેવલ પર આપણને લાવી દેશે અને એક મેજિક વસ્તુ ઊભી કરશે કે આપણને એમ લાગે કે કાલે તો આપણે લાખોમાં ગણતા હતા ને આજે અચાનક બધું શું ફેરફાર થઈ ગયો એટલે પહેલાં તો ઈશ્વર ઉપર ભરોસો રાખીએ અને કોરોનાથી જે શીખવાની બાબતો છે એ પણ આપણે શીખીએ તો આ પ્રેઝન્ટેશન આપણે ચાલુ કરીશું પ્લીઝ કે કોવિડ નાઇન્ટીન જે છે કોવિડ નાઇન્ટીન એ કોરોના વાયરસનો રોગ છે ને બે હજાર ઓગણીસમાં આવ્યો એટલે એને કોવિડ નાઇન્ટીન તરીકે ઓળખવામાં આવે છે એ સાર્ડ કોવિ કોવ ટુ તરીકે ઓળખાતા વાયરસથી થાય છે એટલે સિવિય સિવિયર ટાઈપ ઓફ જે એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ છે એટલે આપણી મોટાભાગની તંત્રને અફેક્ટ કરે એટલે એમાં ખાંસી આવે શ્વાસ લેવામાં તકલીફ પડે હવે મારે તમને અહીંયા એ જ વાત કહેવી છે કે આંગણવાડી વર્કર કે સામાન્ય પ્રજાની બહેનોનો શું રોલ છે પહેલી વસ્તુ એ કે ધારો કે તમારા ઘરમાં આવા કોઈ પણ સિમ્ટમ લાગતા હોય તમે ઘરમાં જ રહ્યા છો લોકડાઉનમાં ક્યાંય બહાર નથી ગયા પણ શાક લેવાના ફ્રૂટ લેવાઈ ગયા છો તો બની શકે કે શાકવાળા અને ફ્રૂટવાળાથી પણ તમને કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય એટલે જો તાવ આવે છે ઉધરસ આવે છે ગળામાં દુખે છે શરદી થઈ ગઈ છે અને મળતું નથી એક બે દિવસ આપણે ટ્રાય કર્યો પણ મળતું નથી તો ડેફિનેટલી આપણે બતાવવું જ જોઈએ એટલે આ મારે તમને ખાસ વિનંતી કરવાની છે કે તમને લક્ષણો વિશે ખબર હોવી જોઈએ ઘણા લોકો બહુ જ આમ એજ્યુકેટેડ લોકો એ મને પૂછે કે એકચ્યુઅલી આ રોગ થાય કેવી રીતે તો આ વસ્તુ આપણે સમજવી જોઈએ ઘણા લોકો એવું કરતા હોય છે કે આપણને બધાને ખબર છે કે તાવ આવે એટલે કાલપોલ લઈ લે અથવા તો મેટા કાલપોલ કે અથવા પેરાસિટામોલ લઈ લે તો આ જે પ્રેક્ટિસ જે છે એ યોગ્ય છે કે કેમ એટલે આની અંદર એવું છે કે તમે કોઈ વ્યક્તિના કોન્ટેકમાં આવ્યા નથી અને અત્યારે ધારો કે હમણાં વરસાદ પડી ગયો એટલે થોડું સિઝનલ ફ્લૂ પણ ચાલતું હોય રાઈટ હવે આવા સંજોગોમાં એક સામાન્ય તાવ છે બહુ જ હાઈગ્રેડ ફીવર નથી સામાન્ય તાવ છે જ્યાં આપણે નાઇન્ટી નાઇન સમથિંગ છે તો તમે કલ્પોલ લઈ શકો પણ કલ્પોલ લીધા પછી પણ મળતો નથી અથવા તમે કોઈના કોન્ટેક્ટમાં આવ્યા જ છો એ તમને ખબર જ છે કે અમે અમદાવાદ જઈને આવ્યા અને એવા ડેન્જરસ એરિયા દાણી લીમડા કે કોઈ એવા એરિયામાંથી અમે પાંચ પંદર દિવસ રહીને આવ્યા છીએ તો આવા શનો આવે એટલે તમારે તાત્કાલિક બતાવી દેવાનું છે અને જરૂર પડે તો તમારે ટેસ્ટ પણ કરાવી લેવાનો છે એટલે દર્શક મિત્રો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે સામાન્ય તાવ આવે અને દવા લઈને સાજુ થઈ જઈએ તો સારી બાબત છે પણ જો આપણને સતત તાવ આવતો હોય અને ઉતરતો ન હોય તો આપણે ચોક્કસ કોઈ પણ શરમ સંકોચ કે આપણને કોવિડ થઈ ગયો છે એ ડરથી પણ આપણે ઘણીવાર ડૉક્ટરને બતાવતા નથી અથવા તો આપણો ટેસ્ટ કરાવતા નથી તો આવું મનમાં ન રાખવું જોઈએ અને ચોક્કસ આપણે ટેસ્ટ કરાવવો જોઈએ અને મહેન્દ્રભાઈ બીજી પણ વાત છે કે તમે જેટલું ડીલે કરો છો ધારો કે તમે તમારી જાતને સંતાડો છો અમદાવાદ ગયા હતા પણ ચાલો કોઈને કહેવું નથી ને આપણે બસ સામાન્ય રીતે ઉકાળા બુકાળા પીધા કરીએ અને પછી આપણે ડોક્ટર પાસે ના જઈએ ત્યારે સાતમો આઠમો દિવસ પછી ક્રિટિકલ થઈ જાય છે પછી તમારે વેન્ટિલેટર ઉપર પેશન્ટને મૂકવું પડે પેશન્ટને બચાવી ના શકાય એસ્પેશિયલી ડાયાબિટીક પેશન્ટ છે ટેન્શન હૃદયના રોગોવાળા પ્રેગનન્ટ લેડી છે તો એ બધા માટે વધારે પછી જોખમ સાબિત થઈ શકે અને પછી આપણે એવું ગણવા માંડીએ કે કોવિડથી આટલા હજાર મર્યા પણ જ્યારે આપણે એને પહેલા સ્ટેજમાં પકડી લઈએ સારવાર કરવા માંડીએ આમે વાયરલની સારવાર તો છે જ નહીં પણ તમને એવું લાગે કે આને રેસ્પિરેટરી કે કોઈ ઇસ્યુ છે તો હોસ્પિટલાઇઝ કરો તો ફિઝિશિયનને બધા જોઈ લે ઓક્સિજન સપ્લાય બરાબર ના આવતો હોય તેને ઓક્સિજન આપીએ તો આવી બધી વસ્તુ કરવાથી પણ ઘણો બધો ફેર પડે છે તો આ આપણી પહેલી સ્લાઇડ હતી એટલે બધાને એ ખબર પડી ગઈ કે કોરોના કોવિડ નાઇન્ટીન કારણ કે બે હજાર ઓગણીસમાં માં આવ્યું અને આપણે બધાને ખબર છે કે કેવી રીતે ફેલાય છે હવે તમને લોકોને ખબર છે કે જે વ્યક્તિ પોતે ચેપી છે ચેપગ્રસ્ત વ્યક્તિ છે ઉધરસ ખાય અને એ જપાજપ ઉધરસ ખાય ન એને કપડું મોડાગડ રાખે કે ન કોઈ રૂમાલ રાખે ઘણીવાર ટિશ્યુ પેપર પણ ઘણા લોકો રાખતા હોય છે અથવા બાઈની અંદર ઉધરસ ખાવાની આદત હોય છે બધું ના કરે તો એની અંદરથી વાયરસ જે છે બહાર આવે છે અને એ વાયરસ છે એ કોઈ પણ જમીન ઉપર કે ટેબલ ઉપર બધા ચોંટી જાય જેને આપણે ડ્રોપલેટ ઇન્ફેક્શન કહીએ અને ધારો કે હાથથી ખાધી હોય છીંકતા હાથ ઉપર બધા આ વાયરસ ચોંટી જાય અને એ હાથ આપણે બીજાને જ્યારે પણ આપણે મળીએ એટલે હાથ મિલાવીએ તો એ હાથ હાથ મિલાવો તો ચેપી હાથ છે એ નોર્મલ વ્યક્તિને કરે અને એ વ્યક્તિ પાછું પોતાના નાક આંખને મોડાને અડાડે એટલે આ રીતે આપણા તંત્રમાં વાયરસ જાય છે એટલે પહેલી વસ્તુ એ છે કે આપણે કેમ સોશિયલ ડિસ્ટન્સિંગ નમસ્કારની વાતો કરીએ છીએ કારણ કે આપણને ખબર નથી કે અત્યારે એ સિમ્ટોમેટિક પેશન્ટો પણ પોઝિટિવ આવવા માંડ્યા છે જેની પોતાની ઇમ્યુનિટી સારી છે એ લોકો વાયરસને સહન કરી જાય છે એટલે સિમ્ટમ નથી આવતા પણ એ વ્યક્તિનો ટેસ્ટ કરાવો તો પોઝિટિવ આવે છે હિસ્ટ્રી લો તો એનો કોન્ટેક્ટ હિસ્ટ્રી હોય અમદાવાદ કે બીજા સુરતનું હોય એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણને ખુદને નથી ખબર કે કઈ વ્યક્તિ પોઝિટિવ હશે તો એવા સંજોગોમાં આપણે એક જ વાત કરવાની રહે છે કે નમસ્કાર જ કરો હાથ મિલાવવાની પ્રથા ટોટલી બંધ કરી દો જાપાન જાપાનમાં તો આપણે પહેલેથી જ જોઈએ છે કે હાથ મિલાવવાની પ્રથા જ નથી નમસ્કાર જ કરતા હોય છે અને અને એમાં બિના મેડમ ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ આપણામાં ઘણું બધું જોવા મળ્યું છે ઘણીવાર એવું થતું છે કે ભાઈ આપણા સંબંધી જે છે એ અમદાવાદથી આપણા ઘરે આવ્યા હોય તો આપણે એ નથી જોતા કે ભાઈ એવા સંક્રમિત વિસ્તારમાંથી આવે છે તો આપણે એમનાથી થોડું અંતર રાખીએ એ તો આ સામાજિક સંબંધો સાચવવા માટે આપણે એમની સાથે મળતા હોઈએ છીએ એમને બોલાવતા હોઈએ છીએ તો આ બાબતોમાં પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ એવું મને પણ લાગે છે બહુ સાચી વાત છે સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે બધાને થાય કે ઇમોશનલ ડિસ્ટન્સ ઇમોશનલ કોઈ ડિસ્ટન્સ નથી સોશિયલ એટલે ફિઝિકલ ડિસ્ટન્સ છે અને ફિઝિકલ ડિસ્ટન્સ એક મીટર એવું કહેવાય છે કે એક મીટર આપણે રાખીએ આપણું અંતર તો એકથી બે મીટરમાં વાયરસ પોતે ટ્રાવેલ જ નથી કરતો એટલે પછી આપણને કોઈ ઈસ્યુ ઊભો જ ના થાય એટલે મહેરબાની કરીને મિનિમમ હું તો બે મીટર કહું છું પણ બે મીટર એવું ટુ બી ઓન સેફર સાઇડ સલામત રીતે બે મીટરનું અંતર રાખીએ હું આશા પણ સેટ કરું એટલે પહેલા પ્રશ્ન પૂછું તમે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું છે માસ્ક પહેર્યો છે એટલે બધા બેનો કે હા મેડમ અમે દૂર જ બેઠા છીએ અમે માસ્ક પહેર્યો છે તો મને બહુ આનંદ થાય કે જે વસ્તુ આપણે લોકોને કહીએ છીએ આપણે કરવું જોઈએ અને બીજા આમાં ખાસ દર્શક મિત્રોને મારે એ પણ જણાવવું જોઈએ કે આ સોશિયલ ડિસ્ટન્સિંગ એ માત્ર આપણે આપણા પોતાના માટે નથી રાખતા પણ એમના કારણે આપણે આપણી જાતને તો બચાવીએ છીએ સાથે સાથે આપણે આપણી સામેવાળાને પણ બચાવીએ છીએ ને આજુબાજુના વાતાવરણને પણ સંક્રમિત થતાં અટકાવીએ છીએ આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કાંઈક ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ ના મારી ઇમ્યુનિટી તો એટલે મારી રોગપ્રતિકારક શક્તિ સારી છે તો મારે અંતર રાખવાની જરૂર નથી એવું નથી જો આપણામાં વાયરસ હશે અને આપણે અંતર નહીં રાખીએ પણ આપણા કારણે આપણી છીકના કારણે આપણી ઉધરસના કારણે આજુબાજુના વાતાવરણમાં પણ આ વાયરસ ફેલાઈ શકે છે અને એના કારણે બીજા જે લોકો જે છે એને પણ આ વાયરસનો ચેપ લાગી શકે છે એટલા માટે ખાસ દર્શક મિત્રો સૌને આ વિનંતી કે માસ્ક અથવા તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ખૂબ જ જરૂરી છે હા દર્શક બહુ સાચી વાત કીધી કે તમારે પોતાનો પણ બચાવ કરવાનો છે સાથે સાથે ઘરમાં દાદા કે બા હોય જેની ઉંમર સિત્તેર પંચોતેર વર્ષની હોય એમને પણ હાઈપરટેન્શન ડાયાબિટીસ અને બીજા ટીબી જેવા રોગો હોય તો આવા લોકો એ જોખમી ગ્રુપ છે નાના બાળકો હોય સગર્ભા બહેનો હોય કે જેમાં આપણે પછી અત્યારે કેસોની સામે જોવા કરતાં મોર્ટાલિટી રેટ ઉપર ધ્યાન રાખવું જોઈએ કારણ કે હવે કેસો તો વધારવા માંડ્યા છે અને બીજું કે બહેનો હોય એટલે યુઝઅલી એવી આદત હોય કે ટીવી ખોલી ખોલીને બેસી જાય અને ટીવી ચાલુ કરવા થી ડિપ્રેશન વધે છે સંખ્યામાં તો કોઈ ફેર નથી પડવાનો જેટલા પોઝિટિવ આવવાના છે પચાસ પોઝિટિવ આવ્યા તો એ તો આવવાના જ છે ઓઉ બાપરે પચાસ પોઝિટિવ આવ્યા ગાંધીનગરમાં પાંચસો ક્રોસ થઈ ગયા આવું બધું કરવાથી આપણા મગજને બગાડીએ છીએ અને એને કારણે આપણે ડિપ્રેસ થઈએ છીએ એટલે આપણી ઇમ્યુનિટી ડાઉન થઈ છે ઇમ્યુનિટીનો મગજ જોડે બિલકુલ ડાયરેક્ટ કનેક્શન છે એટલે મહેરબાની કરીને ખુશ હાલતમાં રહીએ આપણે અને વારંવાર મને જયંતિ રવિ મેડમ કહેતા હોય છે કે દરેકને કહો કે આઠ કલાક સૂઈ જાય બીજું કે નેગેટિવિટીવાળું કોઈ વાતાવરણ ઊભું ના કરે વારંવાર ટીવી ને બધું જોવાની વાત ના કરીએ દિવસમાં એકાદ વાર મેસેજ જો લઈ લઈએ કારણ કે અમે તો આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં હોઈએ એટલે અમારે મેસેજ તો લેવો પડે પણ એક જ વાર ટીવી જ કે જે પણ મેસેજ હોય લઈ લેવાનો અને પછી એને મગજમાં યાદ રાખીને જે મેસેજ બધાને આપવાનો હોય કે આટલું આટલું કરો ને પછી વાર્તા ભૂલી જવાની કે આપણે આજની જ ઘડી રડિયામણી કરવાની છે રોજ જીવવાનું છે અને કોવિડ સાથે જીવવાનું છે એટલું વસ્તુનો આપણે ખ્યાલ રાખીશું તો પહેલાં આપણે એક એક કાઉન્ટ કરતા હતા કે આજે એક એક કેસ ના થયો પણ હવે કેસો જ્યારે વધી રહ્યા છે ત્યારે હવે મોર્ટાલિટી ઉપર કોન્સન્ટ્રેશન વધારે કરવાનું છે એના માટે સૌથી અગત્યનું ફેક્ટર આપણું ઇમ્યુનિટી છે એટલે જેવી રોગપ્રતિકારક શક્તિ વધે છે ઇવન તમારું વાયરસ આજુબાજુ ચારે બાજુ ફરતું હશે પણ તમે ઇમ્યુનિટી હશે તો તમે એને ફાઇટ બહુ સારી રીતે કરી શકશો તો કે કેટલાય લોકો એવા છે એ સિમ્ટોમેટિકમાં કે જે અમને કોઈ લક્ષણ જ નથી અને પોઝિટિવ આવે કારણ કે એ લોકોની ઇમ્યુનિટી સારી છે એટલે એ લોકો એ વાયરસ જોડે ફાઈટ કરી શકે છે એટલે આ વસ્તુ સામેવાળા આંગણવાડી વર્કર બહેનોએ લોકોને પણ કહેવાનું છે કારણ કે તમારો બે રીતનો રોલ આવે છે એક સ્વ માટે બીજું તમારા ઘરના લોકો માટે અને ત્રીજું છે સમુદાય માટે જે તમારી વસ્તી હોય હજાર બે હજાર જે પણ વસ્તી હોય અમારી આશાબહેનોની હજારની વસ્તી હોય છે એવી તમારી પણ હજારની વસ્તી હશે તો તમારે બંને જણાએ સહિયારું કામ કરીને તમારે આ રીતે કોવિડ વિશેનું જે નોલેજ છે એ તમારે ખાસ મેળવવાનું છે અને તમારે લોકોને આપવાનું છે તમારા પૂરતું એને મર્યાદિત ન રાખતા તમારે લોકો સુધી આ વસ્તુ પહોંચાડવું અને ડૉક્ટર બિનાબેન આપણે જે વાત કરી કે આરોગ્ય કાર્યકરો છે આશા વર્કરો છે આંગણવાડી વર્કરો છે આ બધા લોકો સરકાર સાથે જોડાયેલા છે એટલે આ જે વાયરસ અથવા તો આ રોગનો અટકાવવાની કામગીરી માત્ર એમની નથી પ્રજા તરીકે લોકો તરીકે આપણે પણ આપણી જાતને સાવચેતી રાખવા માટે આ આના ઉપર આપણે વિચાર કરવો જોઈએ અને આપણે વધારે ને વધારે લોકોને જાગૃત કરવા જોઈએ એવું નહીં એવું મનમાં ન રાખવું જોઈએ કે ભાઈ આ તો સરકારનું કામ છે એટલે સરકારના આંગણવાડી વર્કરો કામ કરશે કે આશા વર્કરો કામ કરશે એવું નથી આપણે આપણી આજુબાજુના આપણા કુટુંબને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણી છે એટલા માટે આપણે પણ સજાગ બનીને આપણે પણ કામગીરી કરવાની રહેશે હવે એના બચાવના જે બેન આપ વાત કરતા હતા કે ભાઈ બચાવના કયા પગલાં છે તો હું આપને વિનંતી કરીશ કે બચાવની જો સૌથી અગત્યની વસ્તુ તો હાથ ધોવાની જ આવે છે એક વસ્તુ ચોખ્ખી બરાબર સમજી લઈએ કે હાથ ધોવું એ બહુ જ કોરોનાને પ્રિવેન્ટ કરવા માટે જ અને એ પણ ચાળીસ સેકન્ડ આપણે ખાલી પાણીથી હાથ ધોઈ લીધા એવું નહીં પણ સાબુથી બરાબર ઘસીને અને ચાળીસ સેકન્ડ એટલે હું તમને હમણાં પદ્ધતિ સુમન કે પદ્ધતિ છે બતાવવાની છું તો એ વસ્તુ ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દેવાનું અને પછી તમારે બહુ જ વ્યવસ્થિત રીતે નખથી માંડીને બધા હાથ ધોવાના છે બીજું કે જ્યાં ને ત્યાં તમારે એના વિશે પણ હું તમને એક બીજી સ્લાઇડ સરસ બતાવવાની છું કે કઈ વસ્તુઓને આપણે ટચ ન કરવું બોડીના આંખો છે નાક છે મોઢાને બિલકુલ અડવાનું નહીં ખાસ કરીને માસ્ક પહેર્યો હોય પણ પાછું માસ્ક નીચો કરી કરીને આપણે હાથ નાકને બધાને અડતા હોઈએ કાં તો તમે કમ્પ્લીટ માસ્ક કાઢી નાખો કાં તો તમે એને કમ્પ્લીટ પહેરી રાખો પણ અધવચ્ચેની પરિસ્થિતિમાં ના રાખો અત્યારે હું તમને લેક્ચર લઈ રહી છું માસ્ક મેં કમ્પ્લીટ કાઢી નાખ્યો છે પણ અધૂરી રીતે માસ્ક નહીં પહેરવાનો એ વધારે ડેન્જરસ છે કારણ કે બહારની સપાટીને આપણે આખો દિવસ અડ્યા કરીએ છીએ તો એવું આપણે ન કરવું જોઈએ એટલે પહેલી વસ્તુ બરાબર સમજી લઈએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ વ્યવસ્થિત નમસ્કાર મુદ્રા અને રેસ્પિરેટરી ધારો કે છે છે તો 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 તમારે 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 રાખીને કરવાનું અથવા બિલકુલ આ રીતે શોલ્ડર આગળ લાવીને ખાવાનું છે પણ હા આ રીતે આપણે રાખીને કરવાનું છે બાકી તમારે ટીશ્યુ પેપર હોય તો પણ એ છીક ખાધેલો હોય તરત જ ડસ્ટબિનમાં નાખી દેવાનો છે આવી સિમ્પલ બાબતો છે કે જે તમારે ધ્યાન રાખવાનું આટલું કરવાનું છે ને આટલું નથી કરવાનું નેક્સ્ટ એટલે હાથની સ્વચ્છતા માટે બહુ જ વ્યવસ્થિત રીતે તમારે કામ કરવાનું છે હવે તંત્રની સ્વચ્છતા વિશે શું કરવાનું મેં પહેલાં જ તમને વાત કર્યું કે આ રોગ બેઝિકલી તંત્રને અફેક્ટ કરે છે એટલે આપણી બોડીમાં બીજું બધું નુકસાન જે કરતું હશે પણ આ વાયરસ સૌથી વધારે રેસ્પિરેટરી ટ્રેકને અફેક્ટ કરે છે એટલે જ્યારે પણ ઉધરસ અને આપણે છીંક પણ ખાઈએ તો હાથ રૂમલ કે ટિશ્યુ રાખવું જોઈએ અને એ ટિશ્યુ તરતને તરત જે ઢાંકણાવાળું જે તમારું કચરાપેટી હોય એની અંદર રાખી દેવું જોઈએ અને તરત જ આપણે હાથ ધોઈ નાખવા જોઈએ આપણે યુઝઅલી એવું કે ને અડે અને પાછા બીજી આખી દુનિયામાં ફર્યા તો પાછું એ વાયરસ છે આખી દુનિયામાં પાછું ફરે એટલે તમે ટેબલ પર અડો તમે ખાવાની વસ્તુને અડો એ બધી જ વસ્તુઓમાં વાયરસ જાય એટલે મહેરબાની કરીને તરત તરત તમે ટીશ્યુ પેપરને અડ્યા એટલે તમારે હવે દરેક મિનિટે તમારે હાથ ધોવાની વાત આવે છે ટૂંકમાં એટલે આંગણવાડી વર્કર કાં તો સેનિટાઈઝર રાખે પણ સેનિટાઈઝર જો આપણને મોંઘું પડતું હોય તો તમે તમારો પોતાનો હું મારી ગાડીમાં મારો પોતાનો સાબુ રાખું છું તો સાબુ દર એક કલાક થાય એટલે તમારે સાબુથી વ્યવસ્થિત રીતે ચાલીસ સેકન્ડ હાથ ધોઈ નાખવાના અને એમાં બીનાબેન ખાસ એક આપણે જનરલી જોતા હોય છે કે ગામડાઓના અંદર આપણે પહેલી એક માન્યતા હતી કે ભાઈ આપણે રાખથી અથવા તો માટીથી હાથ ધોઈ તો એ એક પ્રચલિત પદ્ધતિ હતી તો શું એ અસરકારક છે અને આ વાયરસ હાથ પરથી કાઢવા માટે કે પછી એને તે સાબુથી જ હાથ ધોવા જોઈએ નહીં સાબુથી જ હાથ ધોવા જોઈએ ખાસ કરીને સેવન્ટી પર્સન્ટ આલ્કોહોલને એ બધી વસ્તુ હોય છે સાબુમાં પણ જે કન્ટેન્ટ છે એનાથી વાયરસ મરે છે કેટલીકવાર રાખ અને માટી જે વાપરીએ એની અંદર તમારી કોઈ વ્યક્તિ થૂંકી હોય તો એમાં વાયરસ હોય જેને કારણે ઇન્ફેક્શન વધારે ફેલાય એટલે મહેરબાની કરીને તમારે રાખ કે માટીથી તો વાસણ અરે જેમ વાસણ પણ નથી ઘસવાના એવી રીતે તમારે હાથ પણ નથી ધોવાના બીજું હાથ ધોયા પછી એને સુકવવા દેવાના પણ કોઈ નેપકિન કે એવી વસ્તુઓથી ન લૂંછવા જોઈએ અને કેટલીક વાર બહેનો છે એ સાડીના છેડાથી મોડું લૂથતા હોય છે અને એ બધું કરતા હોય છે ધારો કે તમે તમારો દુપટ્ટો પણ બાંધ્યો હોય એને પણ પછી તો તમારે ધોઈ જ નાખવાનો છે એટલે તંત્રને જે પણ કોન્ટેકમાં આવે બધી વસ્તુઓ વારે વારે ધોવાની આવે છે હવે તો થૂંકવા ઉપર પણ પ્રતિબંધ છે અને એની તમને દંડ પણ થાય છે એટલે મહેરબાની કરીને જે પણ જાહેર જનતાના લોકો ગમે ત્યાં પિચકારીઓ મારે છે થૂકે છે જો એ પોઝિટિવ પેશન્ટ હોય તો ગમે તે દુનિયાના ગમે તે ભાગની અંદર ચેપ ફેલાવી શકે એટલે મહેરબાની કરીને જાહેરમાં થૂકવાની પણ વાત આવતી નથી બેઝિનમાં કરો અને પાણી પછી ફ્લશ કરી દો કે ગમે તે કરો પણ તમારે થૂકવાનું નથી તો આ વસ્તુ તમારે ડૂઝ અને ડોન્ટ્સમાં આવે છે જે આંગણવાડી બહેનો ખાસ લખી લે જે બહેનો જોઈ રહી છે એ પણ ખાસ લખી લે કે જ્યાં ત્યાં થૂકવાનું ઘણા લોકો તો દાદરા ઉપર પણ થૂકવાની હેબિટ હોય છે તો એ બિલકુલ રોંગ પદ્ધતિ છે હવે પછી નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે સામાજિક અંતર રાખું મેં તમને પહેલાં જ વાત કરી કે સામાજિક અંતર રાખવાનો મતલબ ઇમોશનને બ્રેક કરવાનો નથી તમે ફોન પર વાત કરી શકો છો તમે દૂરથી વાત કરી શકો છો પણ મિનિમમ એક મીટરનું અંતર તમારે રાખવાથી આ વાયરસ એટલું ટ્રાવેલ જ નથી કરતું એટલે આપણે આ ઇન્ફેક્શનમાંથી બચી જઈએ છીએ પણ અત્યારે જે રીતે અનલોક સિચ્યુએશન મેં જોઈ નથી લોકો માસ્ક પહેરતા નથી લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા બધા મોડામાં મોડા નાખીને વાતોચીતો કરે છે એમાં જો એ સિમ્ટોમેટિક કોઈ પોઝિટિવ પેશન્ટ આવી ગયું તો બીજા પચાસ વ્યક્તિઓને પોઝિટિવ કરી શકે એટલે મહેરબાની કરીને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ તો જાળવવાનું જ છે ઇવન અમે મિટિંગમાં પણ એકબીજા વચ્ચે એક મીટરનું અંતર રાખતા હોઈએ છે પછી ગમે એટલા મોટા અધિકારી હોય એ પણ એક એક મીટરના અંતરે જ બેસતા હોય છે તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે દર્શક મિત્રો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણી વ્યવસ્થા અને આપણી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આખી અનલોક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે કારણ કે આપણો કામ ધંધા અટકી ગયા છે આપણને જીવન જરૂરિયાતની વસ્તુઓની જરૂરિયાત છે એની એ માટે આપણે ખરીદી માટે જવું પડે એટલે એના માટે આ વ્યવસ્થા અનલોકની કરવામાં આવી છે પણ સાથે સાથે આ અનલોકના અંદર આપણે કોરોના વાયરસથી લોક ઇન ના થઈ જઈએ એટલે આપણે આપણા ઘરના અંદર કોરોના વાયરસમાં બંધાઈ ના જઈએ એની સાવચેતી આપણે ખૂબ જ રાખવાની જરૂર છે એટલે એ સાવચેતીના અંદર ડૉક્ટર બીનાબેને જે વાત કરી કે ભાઈ આપણે બહાર જઈએ ત્યારે ચોક્કસ માસ્કનો ઉપયોગ કરીએ સાથે આપણે જેની પણ જે પણ વ્યક્તિ સાથે સંપર્કમાં આવીએ એની સાથે એક મીટરનું અંતર અચૂક રાખીએ જ્યારે પણ આપણે ઘરમાં આવીએ બહારથી જ્યારે પણ ઘરમાં માત્ર આપણે નહીં પણ આપણી સાથે કુટુંબનું કોઈ પણ વ્યક્તિ બહારથી જ્યારે ઘરે આવે ત્યારે એના હાથ જે છે એ સાબુથી અથવા તો સેનિટાઈઝરથી સાફ કરી દે ત્યારબાદ જ આપણે ઘરમાં પ્રવેશ કરીએ સાથે સાથે આપણે બહારથી કોઈ પણ વસ્તુઓ લાવીએ છીએ એને પણ આપણે એને સેનિટાઇઝ અથવા તો એને સાફ કરવા ખૂબ જ જરૂરી છે આગળ આવે બીજી વાત આપણને ડોક્ટર બીનાબેન મોટાભાગની સ્ત્રીઓને ટોળાશાહી વધારે ગમે છે હા કારણ કે ઓટલા પદ્ધતિ જે આપણી ચાલુ છે એવી રીતે ટોળાશાહી પણ મહેરબાની કરીને અત્યારે આવી રીતે મેળામાં જે કન્જેસ્ટેડ મોલની અંદર બધા કન્જેસ્ટેડ થિયેટર એ બધું અત્યારે બંધ જ છે એનું કારણ આ જ છે કે જેટલા લોકો કન્જેસ્ટેડ રીતે ભરાયા હશે અને ભેગા થશે એટલા જ ઇન્ફેક્શનનો રેટ એટલો બધો ઊંચો આવશે કે જેની કોઈ લિમિટ નહીં અને ગામ જો તમારા ઘરની અંદર સિક્સટી યર્સથી ઉપર ઉપરની વ્યક્તિ છે એણે તો મહેરબાની કરીને બહાર નીકળવાનું નથી મહેરબાની કરીને અત્યારે આપણે આપણું ટોટલ કોન્સન્ટ્રેશન એ મૃત્યુદર ઉપર જઈ રહ્યું છે રાધર દેન આંકડા આંકડા પોઝિટિવિટી ભલે ગમે તેટલી હોય પણ જો તમે તમારા વૃદ્ધ લોકોને બચાવી રાખશો બાળકો આવીને ચોંટે નહીં એમનાથી ડિસ્ટન્સ રાખીએ એનો મતલબ એવો નહીં કે એમની જોડે વાત નહીં કરવાની એમને પ્રેમથી બોલાવવાના એમને રસોઈ ગરમ ગરમ ખવડાવવાની બધું પણ મહેરબાની કરીને ટોળાશાહી નહીં કરતા નમસ્કારથી અભિવાદન કરજો એમને અડતા નહીં અડો એ પહેલાં બરાબર હાથ ધોઈને જ પછી અડજો આવી આવી નાની નાની મેટર છે કે જે કરવાથી આપણે કોવિડ ને ઘણો બધો કંટ્રોલ લાવી શકીશું પ્લસ મૃત્યુદરને ઘટાડી શકીશું તો આ આપણે એમાં મેડમ જોઈએ છીએ કે ભી મહારાષ્ટ્ર છે અથવા તો આપણા ગુજરાતના અંદર પણ અમદાવાદ જે જે જગ્યાઓના અંદર આનું પ્રસરણનું પ્રમાણ વધારે છે એ મોટાભાગના વિસ્તાર એવા છે જ્યાં ભીડવાળો વિસ્તાર છે એટલે મેડમ જે વાત કરીએ ખૂબ જ અગત્યની છે કે ભાઈ આપણે કોઈ જગ્યાએ ભેગા ન થઈએ કે જેથી કરીને આ ચેપનું વધારે પ્રસરણ થઈ શકે અને સરકાર તો નિયમો બનાવે કે ભાઈ તમે ક્વોરેન્ટાઇન ચૌદ દિવસે થાવ કે બહારથી આવ્યા છો પરદેશથી આવ્યા છો પણ સરકાર કંઈ તમારી વચ્ચે આવીને એવી રીતે ઊભી ના રહે તો એ બધું ડિસિપ્લિન તો આપણે પોતે જ રાખવાનું છે તો આંગણવાડી વર્કર કે અમારી આશા બેનો છે એ બધા ત્યાં જાય તો આ ચૌદ દિવસમાં ચોરના માથાની જેમ બજારમાં ફરતો હોય તો એને પકડીને આપણે જેલમાં પણ પૂરી શકીએ એવી આપણી અત્યારે સુવિધાઓ છે કારણ કે એપિડેમિક એક્ટ હેઠળ જે આપણા નિયમોનું પાલન ન કરે એને જેલની સજા થાય એવું પણ છે એટલે એપિડેમિક એક્ટની બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ આટલો બધો ગંભીર કાયદો છે અને ક્વોરન્ટાઇનનું સ્ટીકર પણ એના ઘરે લાગી ગયું છે તો પછી એવી વ્યક્તિઓ જો ચોરના માથાની જેમ બહાર ફરતી હોય તો આવી વ્યક્તિઓના માટે આપણે એક બે વાર પ્રેમથી પ્રેમની લેંગ્વેજ સૌથી સારી કે ભાઈ તમારે ક્વોરેન્ટાઇન છો તો તમે ઘરમાં રહો પણ છતાં પણ એ સાંભળે નહીં તો પોલીસ આવીને એમનું એ પણ કરી શકે એટલે મહેરબાની કરીને આપણે કાયદાઓ વિશેનું પણ આ આ કાયદાના સંદર્ભમાં ખૂબ જ અગત્યની બાબત છે એટલે દર્શક મિત્રો આ તમામ બાબતનું આપ ખાસ ધ્યાનમાં રાખજો આ જે માહિતી આપને આપી રહ્યા છે એમાં આપને ક્યાંય કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ આપ નોટડાઉન કરીને રાખજો અમારો નંબર છે એટલે આ કાર્યક્રમના અંદર આપણે દ પંદર મિનિટ માટે પ્રશ્નો ચર્ચા પણ કરીશું એટલે આપ આપના પ્રશ્નો પૂછી શકો છો આગળની વાત આપણને બેન કરશે જો એક વસ્તુ સમજી લો કે એવું કહેવાય છે ડોન્ટ ટચ મેન એટલે આને પ્રિવેન્શન માટેની મેં એક સ્લાઇડ બનાવી છે ડોન્ટ ટચ મેનનો અર્થ છે એમ એટલે માઉથ ઈ એટલે આઈ અને એન એટલે નોઝ આ ત્રણ વસ્તુઓને તો કોઈ પણ સંજોગોમાં હાથ ધોયા વગર અડવાનું જ નથી આપણે યુઝઅલી એવું કહેવાય છે કે એક એવું પરીક્ષણ થયું છે કે આપણે દિવસમાં બે હજાર વાર મોઢાને અડીએ છીએ ટુ થાઉઝન્ડ ટાઈમ એટલે જાણતા કે અજાણતા આપણે ગમે એટલું આપણી જાતને કંટ્રોલ રાખીએ પણ આપણો હાથ સીધો મોઢા ને આંખ ને આંખ આગળ જતું જ રે કઈ ના હોય તો આંખો બે ત્રણ વાર ચોડી લઈએ પણ જ્યારે તમને ખબર હોય કે હું અત્યારે સેટકોમમાંથી નીકળી અને બધી ગમે તે વસ્તુઓને આપણે અડક્યા છે તો સૌથી પહેલું સેનિટાઈઝેશન કરો પછી તમારે કંઈક આંખમાં ખંજવાળ આવે તો તમે આંખને અડી શકો બાકી તમારે આંખ મેનનો મતલબ છે માઉથ ઈ એટલે આઈ અને એન એટલે નોઝ આ યાદ રાખો તેમણે બનાવ્યું છે જે બહુ સરસ છે એટલે મોઢું આંખ અને નાક આ ત્રણ વસ્તુઓને તમારે બિલકુલ અડવાનું નથી બીજું કે ફોલો ધ વુમેન જેમ મેનની વાત કરી કે ડોન્ટ ટચ મેન એવી રીતે વુમનને ફોલો કરવાની છે ડબલ્યુ એટલે વોશ ધ હેન્ડ ફ્રીક્વન્ટલી વારંવાર હાથ ધોવાના છે બરાબર પછી ઓ એટલે ઓપરેટ ફ્રોમ ડિસ્ટન્સ એટલે ડિસ્ટન્સ રાખીને જ વ્યક્તિ જોડે વાત કરવાની છે એમ એટલે મેન્ટેન ધ કફ ફેટિકેટ એટલે આપણે કફ એટીકેટની વાત કરી કે હાથ રાખીને કે ટિશ્યુ પેપર રાખીને કે રૂમાલ રાખીને જ કરવાનું છે એટલે આ પણ એક વસ્તુ છે ઇ એટલે ઈ ટુ ફ્રેશ ફ્રૂટ એન્ડ વેજીટેબલ જેટલું બને એટલું ખાટા ફ્રૂટ લેમન એ બધી વસ્તુ જેમાં વિટામિન સી હોય એ આપણે વધારે લેવાનું છે અને વેજીટેબલ પણ અત્યારે સાહેબે વાત કરીએ એ પ્રમાણે બિલકુલ પહેલાં લાવો એ એટલે એને મીઠું નાખીને બિલકુલ દસ પંદર વીસ મિનિટ પડ્યા રહેવા દેવાના અને પછી એને સુકવી એટલે સુકાવા દેવાના અને પછી જ એનો એક કલાક બે કલાક પછી યુઝ કરવાનો અને તમે બને ત્યાં સુધી શાકવાળાની જોડે ડાયરેક્ટ અડીને કોઈ શાક નહીં લેવાનું તમારે સીધું ડોલ અથવા તો તમારે હોય એની અંદર લેવાનું આવીને સીધું શાકને પાણીમાં મીઠું નાખીને નાખી દેવાનું આ વસ્તુ છે અને નો હેન્ડશેક એન એટલે એટલે કોઈ પણ સંજોગોમાં હાથ મિલાવવાની વાત તો કરવાની જ નથી તો આ આપણું મેન અને વુમન આવું કરવાથી આપણે યાદે જલ્દી રહી જાય અને આપણે સમજણ પણ પડી જાય કે શું કરવાનું છે નેક્સ્ટ સ્લાઇડ ઘણી બધી વાત હજી કરવાની છે એસએમએસ શબ્દથી તો બધા પરિચિત જ છે આગળની સ્લાઇડ એસએમએસ એટલે નહીં 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 આગળ આગળ પહેલું છે સેનિટાઈઝેશન એસએમએસ શબ્દ રોજ બધાને ઢગલાબંધ એસએમએસ કરીએ છીએ સેનિટાઈઝેશન સેનિટાઈઝ કરવો હાથ એ આપણે સેનિટાઈઝરનો ઉપયોગ કરીને હેમ એટલે માસ્ક માસ્ક તો પહેરવાનો છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો છે આ જો તમે કરશો ત્રણ વસ્તુ એસએમએસ તો મને લાગે છે કે આપણે મોટાભાગનું કોવિડ તો આમાં જ આવી ગયું હા એટલે એસએમએસ શબ્દ બધાને આવડે જ છે એટલે એસએમએસ ઉપરથી બનાવેલું છે જે સમજવામાં પણ બહુ સરળ સરળ છે અને એસએમએસ શબ્દ તો રોજ દિવસમાં પાંચસો વાર આપણે યુઝ કરીએ છીએ અ જો તમે એક વસ્તુ સમજી લો કે માસ્ક પહેરવાનો છે આમ તો ઘરમાં કોઈ કફ બફ કંઈ ના હોય તો ઘરમાં માસ્ક પહેરવાની કોઈને જરૂર નથી પણ જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે માસ્ક છે એ તમારું નાક કવર હોવું જોઈએ આંખોને કવર કરવાનું નથી બીજું કે આગલા બગને કોઈ દિવસ અડવાનું નથી બીજું કે રીમુવ કરીએ તો રીતથી જ રિમૂવ કરવાનો છે અને એકવાર વાપરી લીધો ટ્રિપલ લેયર છે ધારો કે તો પછી એને બિલકુલ ડસ્ટબિનમાં જ નાખી દેવાનું છે અને ફરીથી વાપરવાનો છે બીજો નવો અને ચાર કલાક પછી એવું લાગ્યું કે માસ્ક ભીનો થઈ ગયો છે તો પણ એને ડિસ્કાર્ડ કરી દેવાનો છે ડસ્ટબિન જે બંધ હોય એમાં અને ફરીથી વાપરવાનું આ રીતે માસ્ક દરેક વ્યક્તિઓએ વાપરવો ફરજિયાત છે ઘરમાં કોઈને કંઈ કફ કે બીજું કંઈ નથી તો ઘરમાં માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી પણ ધારો કે તમને એમ લાગે કે માસ્ક નથી ટ્રિપલ લેયર તો તમે ઘરનો પણ કોટન માસ્ક બનાવી શકો તમને એમ લાગે કે એ પણ નથી તો તમારો દુપટ્ટો છે એનું ડબલ લેયર બનાવીને હાથ રૂમા લો એનું ડબલ લેયર બનાવીને પણ માસ્ક તરીકે ઉપયોગ કરી શકો પણ વારંવાર એને ધોવાનું ને તડકા સુકવવામાં વાત આવે છે જેને કારણે બિલકુલ એ પણ સ્ટરિલાઇઝ જેવો થઈ જાય નેક્સ્ટ આ માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો એ મેં ઓલરેડી કહી દીધું તમને કે પેલો આંખ ઢાંકી દે અને વારે વારે હાથ આગળ અડાડે એ રીતે માસ્કનો કોઈ રીતે ઉપયોગ કરવાનો નથી તમે એકવાર માસ્ક પહેરી લો એટલે આગળના ભાગને બિલકુલ અડવાનું નથી અને બીજું કે દોરીથી જ કાઢવાનો છે આ બે વસ્તુ બરાબર તમારે ધ્યાન રાખવાનું છે અને ત્રીજું કાઢો એટલે સીધું ડસ્ટબિનમાં ધારો કે કોટન માસ્ક છે એને રીયુઝ કરી શકાય પણ એને સાબુ ગરમ પાણીથી ધોઈ તડકામાં સુકવી અને બીજે દિવસે તમે એનો યુઝ કરી શકો આવા બે ત્રણ ચાર માસ રાખ્યા હોય તો વારાફરતી તમે આખો દિવસ પહેરી શકો કોટન માસ્ક થોડો કમ્ફર્ટેબલ પણ લાગે અને તમારું થોડું ભીનાશ હોય એને એપ્સ પણ કરી લે અને બીજું કે રિયુઝેબલ હોય એટલે બીજી કોઈ ચિંતા નહીં તો આ રીતે તમે માસ્કનો ઉપયોગ કરી શકો ત્યાર પછી વાત છે કે ડૂઝ અને ડોન્ડ્સની મોટાભાગની બધી જ વાતો મેં આપને કહી દીધેલી છે કે જે પણ સપાટી પર અડ્યા એટલે હાથ ધોવાનું માસ્ક પહેરવાનું સોશિયલ ડિસ્ટન્સિંગ કરવાનું આ બધી વસ્તુઓ ડૂઝમાં આવે છે સાબુથી સાબુ પાણીથી યાદ ધોવાનું બરાબર હેન્ડશેકની હવે ડોન્ટ્સની વાત કરીએ આ બધી વસ્તુની ઓલરેડી ચર્ચા થઈ જાય આપણે ઘણી બધી વાત બીજી કરવાની છે માસ્કને કેવી રીતે પહેરવો એમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે જે માસ્ક ચોકડી કરી છે એ બિલકુલ વાત આવતી નથી કે એવી રીતે માસ્ક હવે નાક જ ઢંકાયેલું ના હોય ને ઘણા લોકો મોટા ભાગના લોકો નાક ઢાંકેલું ના હોય અને બિંદાસ વાતો કરતા હોય અને પછી એવું કે મેં માસ્ક પહેર્યો છે અને આંખો ઢંકાઈ જાય એવી રીતે પણ ના ચાલે અને આગળના ભાગે વળ્યો તો પણ ના ચાલે દોરીથી જ કાઢવાની તો આ બધું ડૂઝ એન્ડ મેં ચર્ચા કરી છે એટલે એમાં આપણે બહુ ટાઈમ ન બગાડીએ અતિ જોખમ ગ્રુપ એટલે હાઈ રિસ્ક ગ્રુપ છે એમાં મેં તમને વાત કરી કે વૃદ્ધો છે એ હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે ડાયાબિટીસ છે રોગની બીમારી છે ફેફસાની કિડનીની કેન્સરની દવાઓ લઈ રહેલા દર્દીઓ છે અને ગર્ભાવસ્થાના નાના બાળકો છે આ બધા હાઈ રિસ્ક ગ્રુપ આવે છે એટલે જ્યારે પણ આંગણવાડી બહેનો ફિલ્ડની અંદર સર્વેલન્સમાં જાય તો અત્યારે હવે ટાઈમ પાકી ગયો છે એ સમજવાનો કે હું ભાઈ સર્વેલન્સ કરું છું કોઈને કફ નથી એ બધી વાતો પણ કરું છું કોવિડ કોવિડ ચારે બાજુ થઈ ગયું પણ હવે તમારા એરિયાની અંદર જે પણ ગ્રામ સંજીવની સમિતિ છે એના તમે પણ કદાચ સભ્ય હશો અને તમારા સરપંચ તલાટી બધા પણ એના સભ્યો હોય એ લોકોએ તમારા થોડા ગ્રામ યોદ્ધાઓ નક્કી કરવાની જરૂર છે જેને દસ વીસ ઘરો આપી દો એના રોજ ઉકાળા પીવડાવે એને એનું ધ્યાન રાખે વૃદ્ધો હોય તો એનું બીપી ચેક કરાવડાવે એનું ગ્લુકોમીટરથી એનું ડાયાબિટીસ ચેક કરાવે તો આપણે છે ને સરપ્રાઇઝલી એવું ના વિચારીએ કે પાંચસો વાળો વાળો પકડાઈ જાય ને ઉધરસ ખાવા માંડે તો પાછું આપણે મુશ્કેલીમાં મુકાઈ જાય એને બચાવવાની પણ શક્યતા ઓછી રહે પણ એનું સમયાંતરે ટેસ્ટ થયા કરવો જોઈએ બીપી મપાતું હોય તો આવું બધું તો તમે સિમ્પલ સિમ્પલ કામ તો કરી શકો છો પણ છો એમાં તો વાત આવતી આપણે જ્યારે આ કોરોનાની બીમારી જોયું ત્યારે ઘણી જગ્યાએ આપણે જોયું હતું કે ભાઈ ઘણા બધા ગામડાઓમાં સ્વૈચ્છિક લોકોએ પોતાની રીતે ગામના અંદર સેનિટાઈઝન કરવાની કામગીરી કરી હતી જ્યાં વૃદ્ધ લોકો હોય એ એમને ઘરની બહાર ન આવે એની સાવચેતી રાખી જ્યાં જરૂર પડી તેમને રાશન પર પૂરું પાડ્યું હતું તો આવી રીતે આ જે બીમારીને આપણા વિસ્તારમાંથી આપણા ગામમાંથી અટકાવવા માટે ગામના લોકોએ અથવા તો સોસાયટીના લોકોએ પહેલ કરવી પડશે એમને આગળ આવીને આ બધી સાવચેતીઓ રાખવી પડશે કે આપણા સોસાયટીમાંથી વૃદ્ધ લોકો બહાર ન આવે બીમાર લોકો હોય એને જરૂરી સારવાર મળી રહે આ બધી સાવચેતીઓ આપણે આપણા આજુબાજુ રાખવી જરૂરી છે જી એટલે આ હાઈસ્ક ગ્રુપની મેં વાત કરી કે કયા ગ્રુપ છે કે જેની આપણે હમણાં બે સ્ટડી બાજુમાં આમાં જે દર્શક મિત્રો ડોક્ટર બીનાબેને આપણે જે વાત કરી એમાં આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપની પ્રશ્ન આ નંબર ઉપર અમારા જે આપની ટીવી સ્ક્રીનની નીચે જે નંબર ડિસ્પ્લે કરવામાં આવી રહ્યો છે એ નંબર ઉપર આપ આપના પ્રશ્ન પૂછી શકો છો ત્યાં સુધી અમે અમારી ચર્ચા ચાલુ રાખીએ છીએ આપનો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન આપ જે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર જે છે આપના પ્રતિભાવ માટેનો આ વોટ્સએપ નંબર છે પણ આપના પ્રશ્ન હોય તો એ આપ આપના પ્રશ્ન જે છે એ એની જે જે નંબર છે એના ઉપર કરીને સ્લાઇડ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જ્યારે હાથ ધોવાની વાત આવે છે નેક્સ્ટ સ્લાઇડ ત્યારે હોમ ક્વોરન્ટાઇન વિશે મેં ઓલરેડી આપણે વાત કરી દીધી કે તમારે બાર સ્ટીકર લાગી ગયું હોય અને શંકાસ્પદ કેસ હોય તો જરૂર પડે તો તમારે સહાય કરીને એની વસ્તુઓ પહોંચાડવાની છે જેથી એ બહાર પોતાની વસ્તુઓ લેવા માટે દૂધ લેવા શાક લેવા ભટકે નહીં અને એની જવાબદારી આવે પેમેન્ટ એ કરી દે પણ તમારે એને વસ્તુ પહોંચાડી દો તો મહેરબાની કરીને બહાર ના નીકળે એવી તકેદારી રાખવી જોઈએ જેને કારણે કોઈના કોન્ટેક્ટમાં ના આવે અને ચેપ ના ફેલાવે સૌથી અગત્યની વસ્તુ કોવિડના સંદર્ભમાં એક જ છે કે તમારી આ જે ચેનલ છે સંક્રમિત થવાની ચેનલ છે એને રોકવાની છે તો એની વિશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જ્યારે પણ એ લોકો કપડાં ધોવે કે કંઈ પણ વસ્તુ કરે એકચ્યુઅલી તો એવું છે કે આપણને જે પણ ડાઉટફુલ કેસ લાગે એને તો હાઇપોક્લોરાઇડ સોલ્યુશનની અંદર એને મિનિમમ ત્રીસ મિનિટ સુધી તમારે બોળી રાખવાનું છે અને પછી વોશિંગ મશીનમાં કરવાનું છે પણ જે તમારા શં કેસને ટેસ્ટ નથી થયું ત્યાં સુધી તો આપણે કહી નહીં શકીએ કે પોઝિટિવ છે કે નેગેટિવ પણ તમારે એને કમ્પ્લીટલી અત્યારે ધારો કે હું ઘરેથી જાઉં ઘરે જાઉં એટલે પહેલું નીચેથી ફોન કરવાનો કે હું આવી રહી છું એટલે સીધું તમારી ડોલમાં ગરમ પાણી ચાલુ થઈ જાય બાણા બધા ખુલી જાય એટલે ક્યાંય અડવાનું નહીં બધી જ વસ્તુઓ પાછળ બાલ્કનીમાં મૂકી દેવાની ફોન જે સેનિટાઈઝ થઈ જાય અને સીધા બધા કપડાં બોળવાના ડિટર્જન્ટ ગરમ લેવાનું આ જે છે છે એ પ્રણાલિકા આવો એટલે ચંપલ બાર વસ્તુઓ બહાર આપણે અંદર બાથરૂમમાં અને કમ્પ્લીટ તમારે ગરમ પાણીથી નાહવાનું છે ભલે અત્યારે તમને એમ લાગે કે ઉનાળો છે પણ નાહવાનું ગરમ પાણીએ અને થોડા ગાર્ગલ પણ કરી લેવાના એટલે અંદર ધારો કે કોઈ વાયરસની એન્ટ્રી હોય તો શક્ય હોય ત્યાં સુધી નીકળી જાય તો આ પણ વસ્તુ હવે નેક્સ્ટ સ્લાઇડ છે સામાજિક એવો ભય હોય છે કે ભાઈ કોવિડવાળા પેશન્ટ એટલે બહુ જ ખરાબ પહેલાં જેમ પ્લેગમાં થતું હતું ને લેપ્રસીવાળા પેશન્ટને ટીબીવાળામાં જે ભય હતો એવો ભય અત્યારે પેદા થયો છે હકીકતમાં આપણે જોયું આંકડા અને બધા જો જોઈએ તો એટી ફાઈવ પર્સન્ટ લોકો તો ઘરે સાજા થઈને જતા રહેતા હોય છે પંદર ટકા લોકો એવા છે કે જે મુશ્કેલીમાં છે તો મારે તમને એવું કહેવું છે કે જો તમે આંગણવાડી વર્કર તરીકે કે ગામની એક સારી મહિલા તરીકે જો એ સમજો કે એટી ફાઈવ પર્સન્ટ લોકો તો સાજા થઈને ઘરે જતા રહે છે તો કોવિડવાળા પેશન્ટ જોડે આપણે ખરાબ વર્તન કરવાનો આપણને ક્યાં અધિકાર મળ્યો છે પહેલી વસ્તુ કે એક તો લોકો જુએ છે કે કોવિડવાળા પેશન્ટ જોડે આપણે મિસબિહેવ કરીએ છીએ જ્યાં જ્યાં એને પ્રેમ અને હૂંફની જરૂર છે ત્યાં તો એની જોડે આપણે સારો વ્યવહાર રાખીએ એને જ્યાં જરૂરી વસ્તુ હોય ચિંતાતુર હોય એનું કાઉન્સિલિંગ કરીએ કે બેન તને સાજ સાજી જ થઈ જઈશ તને કોઈ તકલીફ નથી તો લોકો ટેસ્ટ કરવા માટે બહાર આવશે નહીં લોકો આઠ આઠ નવ નવ દિવસ સુધી પૂરાઈ રહેશે ઉધરસ ખાધા કરશે અને જ્યારે પછી ચેપ એટલો બધો ફેલાઈ ગયો હશે હૃદય ઓર્ગન ફેલર ચાલુ થશે ત્યારે પછી લોકો કહેશે કે હવે એમને એટમાં લઈ જાઓ ત્યારે ડોક્ટરો પણ બિચારા બચાવી નહીં શકે એટલે તમારે એક જ વસ્તુ આંગણવાડી વર્કરને આશા કરવાની છે કે અર્લી સિમ્ટમ થાય અને તમને લાગે કે આ હાઈરિસ્ક ગ્રુપમાં આવે છે તો બીના સંકોચે તમારે એને પહેલું ડોક્ટર પાસે લઈને એનો ટેસ્ટ કરાવવાનો છે જે ટેસ્ટની જે પણ નિયમો હશે એ પ્રમાણે ટેસ્ટ કરશે એવું જરૂરી તમે કહો એટલે બધાના ટેસ્ટ થઈ પણ જાય કારણ કે હવે સ્ટ્રેટેજી રોજ બદલાતી રહે છે જે પ્રમાણે સ્ટ્રેટેજીકલી ફિટ થતું હશે ત્યાં એનો ટેસ્ટ કરી લેવામાં આવશે ત્યાં સુધી એ પેશન્ટ પોઝિટિવ છે એ રીતે ટ્રીટ કરવાનો રહેશે એટલે આશા બેન હોય કે આંગણવાડી બેન હોય કે પછી આપણી આજુબાજુમાં પણ આપણને કોઈ લાગતું હોય કે ભી આ વ્યક્તિને ઘણા સમયથી આ પ્રકારની તકલીફ લાગે છે જેના લક્ષણો કોરોના હોઈ શકે છે તો આપણે પણ એ એમને પ્રોત્સાહિત કરવા જોઈએ કે આપનો ટેસ્ટ કરાવો અને એના માટે સરકારી જે તંત્ર જે છે એને જાણ પણ કરવી જોઈએ એક નાગરિક તરીકે આપણી પણ આ ફરજ છે કારણ કે જો આનું સંક્રમણ આપણે નહીં અટકાવીએ જે મેડમે વાત કરી કે આ ચેન નહીં તોડીએ તો આ સતત ફેલાતો રહેશે અને ફેલાતો ફેલાતો ઘણા બધા લોકોને આને સંક્રમિત કરી શકશે એટલે આ ચેન તોડાવવા માટે દરેક વ્યક્તિએ જાગૃત થવું ખૂબ જ જરૂરી છે મોટા ભાગની અફવાઓ જોઈ છે અને અફવાઓ કેટલીક વાર ઉકાળ આપવા જઈએ તો કે અમને ઝેર આપીએ છીએ કરીને પિતા નથી હોતા એટલે જો મગજમાં શંકાઓનું કોઈ સમાધાન નથી મગજમાં જે પણ શંકાઓ એનું સમાધાન તો સરકારે ના કરી શકે ને આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ ના કરી શકે એટલે પહેલી વસ્તુ એ કે તમને સારું થાય એના માટેની સરકાર પ્રયત્ન કરી રહ્યા છે આરોગ્ય ડિપાર્ટમેન્ટ ઊભું ને ઊભું કામ કરી રહ્યું છે ત્યારે લોકોએ સહજતાથી અને મને લાગે છે કે જો તમને એ ઉકાળામાં મુશ્કેલ લાગે છે તો તમે ઘરમાં પણ ઉકાળા બનાવી શકો છો આજે સવારે હું ડેઈલી હું ફૂદીનો આદુ હળદર લીંબુ મરીને મીઠાનો ઉકાળો અમારા ઘરમાં બધા પીએ છીએ રાત્રે હળદરવાળું દૂધ રોજ પીએ છે દિવસમાં ત્રણ વાર ગરમ પાણી પીએ છીએ આપણાથી શક્ય હોય એટલો પ્રયત્ન કરવો બાકીનું પછી ઉપરવાળો જાણે બરાબર એટલે આપણાથી શક્ય હોય એટલા પ્રયત્ન તો આપણે ડેફિનેટલી કરવા જોઈએ તો મારું કહેવાનો મતલબ એ છે કે અફવાઓથી દૂર રહીએ આંકડાઓથી

નમસ્કાર આપનો પ્રશ્ન આપનું નામ જણાવીને આપનો પ્રશ્ન પૂછી શકો છો બેસ્ટ સપોર્ટ સેન્ટર થી કાઉન્સેલર વાત કરું છું જી બેન અને અમારો પ્રશ્ન છે કે અમે અત્યારે વિવિધ લક્ષી એમએસકે વાળા ઓએસસી વાળા અમે બધા લોકો લાઈવ પ્રોગ્રામ જોઈ રહ્યા છે પ્રોગ્રામ ખૂબ જ ઉપયોગી અને ખરેખર બહુ સારો છે ઉપયોગી છે પણ અમારો પ્રશ્ન એ છે કે અમે પોલીસ સ્ટેશનની અંદર અમને જે ઓફિસ આપવામાં આવી છે એ ઓફિસ ની મતલબ બહુ જ નાની છે અને અત્યારે જે લોકડાઉન પછી જે અરજદારો આવે છે એનું પ્રમાણ તારે છે અમે આ બધું જાણીએ છીએ સમજીએ છીએ પણ ઘણી વખત એ લોકો એ વાતને સમજતા નથી તો ઘણી બધી પ્રોબ્લેમ થાય છે તો શું ઉપાય કરી શકાય આના માટે ડોક્ટર બીનાબેન આ એક બાબત જે જે પણ કામગીરી કરતા હોય એ આ એમને જે વાત કરી માત્ર એમના સેન્ટરની વાત કરી પણ ઘણી બધી ઓફિસો હોય છે ઘણા બધા સેન્ટરો હોય છે માત્ર સરકારી ઓફિસોની ઘણા બધા સેન્ટરો એવા હોય છે ઘણા બધા ધંધાના એકમ એવા હોય છે કે જ્યાં જગ્યા નાની હોય અને લોકો વધારે કામ કરતા હોય અને સામાન્ય લોકો સાથે વ્યવહારમાં આવતા હોય તો શું સાવચેતીઓ રાખવી જોઈએ જો બેન એક વસ્તુ છે કે જ્યારે આપણે આ મુશ્કેલીમાં છીએ પેન્ડેમિકની સિચ્યુએશનમાં ત્યારે સમજ જો લોકોમાં હશે તો લોકો ઓટોમેટિક ફોલો કરવાના છે સૌથી અગત્યનો ઇશ્યુ એ છે જે રીતે હું અત્યારે હમણાં કડીમાં ગઈ હતી લોકો મોઢામાં મોઢા નાખીને વાતો કરતા હતા વીસના ટોળામાં ફરતા હતા એનો મતલબ એવો જ થાય છે કે આંગણવાડી વર્કર અને આશાબહેનો જે આટલું સુંદર કામ કરી રહ્યા છે છતાં પણ લોકોમાં એટલી આપણે અવેરનેસ ઊભી નથી કરી શક્યા બરાબર આપણે ધારો કે કૂવો હોય અને આપણે કહીએ કે આપણે ચાલવા ચાલ અંદર તો તરત કે બેન આગળ કૂવો છે ક્યાં ચાલવાનું છે કારણ કે એને ખબર છે કે આ કૂ ને પડીશું તો મરી જવાશે મને એવું લાગે છે કે અત્યારે હજી સુધી લોકોમાં અમુક સિરિયસનેસ હજી આપણે પેદા કરી શક્યા નથી માઇન્ડસેટમાં અને જેના ઘરમાં કોવિડવાળા કેસો થઈ ગયા એ લોકો તો ગંભીરતા બરાબર સમજી ગયા છે કે અમે કેટલી મુશ્કેલી ઊભી કરી અને જેને કારણે મારું આખું ઘર પાયમાલ થઈ ગયું એટલે મારે મારે તમને કેટલીક સક્સેસ સ્ટોરી પણ છે અને કેટલીક ફેલર સ્ટોરી પણ છે જે તમારે લોકોને કહીને હવે તમે કહો છો કે નાનું ડિપાર્ટમેન્ટ છે તમારા પોતાના અધિકારીને આ બધી ચર્ચા કર કરવી જોઈએ તમારું હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય ને અને ચોક્કસપણે અત્યારે એવી પરિસ્થિતિ છે કે જેમાં પીએમ સાહેબથી માંડીને દરેક વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે જો તમે આ રીતે ફરિયાદના રૂપે કહો કે અમે લોકો કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ કરીએ તો તમારા ડિપાર્ટમેન્ટ અને મને લાગે છે કે સાહેબ પણ અહીંયા બેઠા છે તો તમારું જે ડિપાર્ટમેન્ટ છે એના હેડને વાત કરીએ કે જો આ બેનનો આ જામનગરવાળા બેનનો પ્રશ્ન છે જે બિલકુલ વ્યાજબી નથી અને આમાં જે આપ સૌ કામ કરો છો એમાં ખાસ એ કરવું જોઈએ કે આપ જે લોકો એક જગ્યાએ બેઠા હોય તો એમાં થોડું અંતર રાખો અને જો તમારે આપણે અરજદાર સાથે અથવા તો ગ્રાહકો સાથે આપણે ટચમાં આવતા હોય તો એવો પ્રયત્ન કરવો જોઈએ ઘણીવાર આપણે દુકાનોમાં જોતા હોઈએ છીએ કે ભાઈ ગ્રાહકોને બહાર જે દરવાજે જે છે એના ઉપર ત્યાં એક ફેન્સિંગ કરવામાં આવે અને પછી એક અરજદારને અંદર બોલાવવામાં આવે અથવા તો એક ગ્રાહકને અંદર બોલાવવામાં આવે એની વાત અથવા તો એની સમસ્યા સાંભળ્યા પછી એને જવાબ આપ્યા પછી એ જ્યારે બહાર નીકળી જાય ત્યાર પછી જ આપણે બીજા વ્યક્તિને બીજા બીજા ગ્રાહકને અથવા તો અરજદારને આપણે બોલાવીએ આ બધી સાવચેતીઓ આપણે જાતે રાખવાની રહેશે એના માટે વ્યવસ્થા તંત્રને આપણે રજૂઆત કરવા કરતા આપણે જ અ રસ્તાઓ અપનાવીએ રસ્તાઓ કાઢીએ એ વધારે યોગ્ય જણાય છે પણ છતાં પણ લોકો નથી માનતા તો ત્યારે ડિપાર્ટમેન્ટને કહેવું જોઈએ બીજું કે નાનું મંડપ જેવું પણ બનાવે ધારો કે તડકો ડાયરેક્ટ આવે છે વરસાદ આવે છે લોકોને આપણે બહાર કીધું કે ઉભા રહો આ કુંડાળામાં પણ હવે વરસાદ અને ગરમીની પરિસ્થિતિ હોય તો તમે એવી નાની આમથી એવી મંડપ જેવી વ્યવસ્થા કે જેમાં ઉપર ખાલી કંઈ કપડું કેવું બાંધી દો તો માણસ થોડું કમ્ફર્ટેબલી બેસી શકે એવી બાંકડાની કેવી વ્યવસ્થા જેમાં બાંકડામાં બે કિનારે બે જ વ્યક્તિઓ બેસે એવું કંઈક સોલ્યુશન અત્યારે જો દાયવીરો તો ઘણા છે મદદ કરવાવાળા પણ ઘણા છે સાહેબે કીધું એની જોડે હું 100% એગ્રી છું કે દરેક વ્યક્તિએ પોતે જ પોતાનું સોલ્યુશન લાવવાનું છે જી જી બેન તો આ આપની દર્શક મિત્રો આપના પ્રશ્નો હોય તો આપણે પ્રશ્નોતરી સેશનને ચાલુ રાખીએ છીએ એટલે આપના કોઈ પ્રશ્નો હોય તો આપ ચોક્કસ એમાં અત્યારે આપના પ્રશ્ન પૂછી શકો છો બીજું એક જે છે જે સુમન કે પદ્ધતિ છે જે માન્ય જયંતિ રવિ મેડમે વાત કરેલી છે એ બહુ જ સરસ પદ્ધતિ છે વાંચી લો અને તમે તમારી નોટમાં પણ લખી દેજો સુમન કે ડિસ્પ્લે કરો પ્લીઝ ડિસ્પ્લે કરો સુમન કે એસ એટલે સીધું તમે વીટી કાઢી નાખો બંગડી કાઢી નાખો અને પછી સીધું એટલે બે હાથ ઘસવાના છે સીધા અહીંયા વાંધો નહીં આ પહેલાં સુમન વાંચી લો લખી લો દરેક એ કમ્પલસરી લખવાનું છે એસ એટલે સીધું યુ એટલે ઊંધું એમ એટલે મુઠ્ઠી એ એટલે અંગૂઠો એન એટલે નખ અને કે એટલે કાંડું એટલે આ આપણે કરીએ જ છે સુમન કેથી જ કરીએ છીએ હવે આપણે મારું ડેમોન્સ્ટ્રેશન એકવાર જોઈ લો એસ એટલે સીધું એટલે વીટી મેં કાઢ નાખ્યું એકચ્યુઅલી તો બંગડી ઘડિયાળ બધું કાઢ નાખવાનું છે પેલા પાણી લેવાનું છે પછી સાબુનું ફીણ અને પછી સીધું એટલે સીધું કર્યું પછી ઊંધું એટલે ઊંધું કર્યું બરાબર છે પછી એમ એટલે મુઠ્ઠી એટલે આ તમારી મુઠ્ઠી છે એને તમારે સાફ કરવાની છે બંને હાથની પછી એ આવે એ એટલે અંગૂઠો સાફ કરવાનો છે પછી આવે એન એટલે નખ નેલ બેડ એટલે તમારી નખ જે છે એને કમ્પ્લીટલી સાફ કરવાનું છે ને કે એટલે કાંડું જો તમે આ રીતે ચાળીસ સેકન્ડ તમે તમારી બધી પ્રોસેસમાં પૂરી કરો એસયુ એમ એ એન કે મારી આશા બહેનોને કડકડાટ આવડી ગયું છે મેડમે પોતે આ ડેમોન્સ્ટ્રેશન કર્યું છે જયંતિ રવિ મેડમે તો એસયુ એમ એન કે સુમન કે પદ્ધતિથી હાથ ધોવાની વાત કરી તો આ રીતે તમે પણ હાથ ધોશો તો યાદ રાખવામાં સહેલું છે નખ પણ ના રહી જાય મુઠ્ઠી પણ ના રહી જાય કાંડું પણ ના રહી જાય તો આ રીતે આપણે વાત કરીએ તો આ હેન્ડ હેન્ડવોશિંગના સ્ટેપ છે જે ચાળીસ સેકન્ડ સુધી સાબુનું બરાબર ફીણ થાય પછી તમારે કરવાનું છે હાથની બંગડી અને વીંટી ઘડિયાળ બધું કાઢી નાખવાનું છે છેડો બાંધી અને પછી તમારે હાથ ધોવાના છે દર કલાક થાય ને આ સાબુથી ધોઈ નાખીએ તમારું સેનિટાઈઝર કોસ્ટલી હોય તો તમે સાબુ તો પાંચ રૂપિયાનો આવતો હોય એનો યુઝ તો કરી શકો સાબુ ગમે તે વાપરી શકો એમાં બેઝિકલી આલ્કોહોલ હોય એટલે સાબુનો તમે ઉપયોગ કરી શકો નેક્સ્ટ માન્યતાઓના તથ્યો છે કે ભાઈ ગરમ પાણી પીવાનું જો ભાઈ આ માન્યતાઓને તથ્ય મળ્યું નથી બરાબર પણ કેટલાક કહે છે કે આલ્કોહોલ છે એ એટલે ધારો કે દારૂ પીધો તો અંદર બધી વસ્તુઓ વાયરસ મારી નાખે એ માન્યતા ખોટી છે આલ્કોહોલથી લિવર પણ ખરાબ થઈ જાય સિગરેટ પીએ એટલે ગરમ ધુમાડા જાય એટલે વાયરસ મરી જાય એવું બધું નથી જે તમારા મનને બરાબર ઉચિત લાગે એ એ વાયરસને મારે એવું નથી પણ ગરમ પાણી આયુર્વેદ કહે છે આમાં ભલે લખ્યું હોય પણ આયુર્વેદ એવું કહે છે કે ગરમ પાણીનો ડેફિનેટલી રોલ છે ઉકાળાનો પણ રોલ છે પણ આ જે તમે રસીની બધી વાત કરો છો કે ન્યુમોનિયાની રસી લેવાથી પણ ન્યુમોનિયાની રસીથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન જતું રહે વાયરલ ઇન્ફેક્શનની હજી સુધી કોઈ રસી શોધાઈ નથી એટલે મહેરબાની કરીને એવા ભરોસામાં હમણાં રહેતા નહીં બરાબર તો આવા કેટલાક માન્યતાઓ છે કે જે તમારે પીવું ઉનાળો આવશે એટલે વાયરસ જતો રહેશે પણ આપણે તો ઉનાળામાં જ વાયરસ ચાલુ રહ્યો એટલે હજી બહુ ક્લિયર કટ કારણ કે જે નવી વસ્તુ આવે એના હજી સ્ટડી થવાના બાકી હોય લસણ ખાવાથી વાયરસ મરી જાય મરી ખાવાથી મરી જાય આપણે આમ પણ ખાવામાં ઉપયોગ કરતા હોય તો આપણે ઉપયોગ ચાલુ રાખવાનો એટલે ઇમ્યુનિટી તો વધે જ કારણ કે એનાથી ઇમ્યુનિટી તો ડેફિનેટલી વધે છે વાયરસ મરે કે નહીં અલગ વાત છે પણ ઇમ્યુનિટીથી વાયરસ અમે રક્ષણ તો મેળવી શકીએ અને આ મેડમ આ બીમારીના અંદર સાવચેતી અથવા તો પોતાની જાતને બચાવવા માટેનો આ એક અસરકારક માધ્યમ છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવી જોઈએ જે પણ રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ નેક્સ્ટ સ્લાઇડ નેક્સ્ટ નેક્સ્ટ એટલે પાછું એક શોર્ટમાં હું આપને કહી દઉં કે છીક કે ઉધરસવાળું હોય તો મોઢા મોઢાને ઢાંકી દેવું સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા હાથ મિલાવવાના બદલે નમસ્તે મુદ્રામાં જ કામ કરવું અભિવાદન કરવું બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવાનું છે અને અસ્વચ્છ હાથે તમારી આંખ નાક ને મોઢાને બિલકુલ અડવાનું નથી સ્પર્શ જ્યાં ત્યાં કરવાનો નહીં ધારો કે તમે સીડી ઉતરતા હો એટલે તમે બાજુની પેલી એ પકડીને ઉતરો હવે એમાં હજારો લોકોએ હાથ અડાડ્યો હોય અને એ તમે પાછો નાક નાકને અડાડો જાહેર જગ્યાએ થૂકવાનું નથી ને ભીડભાડવાળી જગ્યાએ જવાનું નથી તમને બધાને લક્ષણો વિશે મેં વાત કરી હતી તાવ હોય કફ હોય સૂકી ઉધરસ હોય શરીર તૂટે ઘણા લોકોને ડાયરિયા તરીકે પણ પ્રેઝન્ટ થાય છે બીજું કશું જ ના હોય ફક્ત ડાયરિયા વોમિટિંગ ડાયરિયા શ્વાસમાં બહુ તકલીફ પડે એવા બધા લક્ષણો પણ જોવા મળે છે અને સરકાર દ્વારા ઘણી બધી વસ્તુઓ આપણે જોવા મળે છે અને અત્યારે તો મને હું સૌથી વધારે આભાર અને અભિવાદન કરું તો એક ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ કોરોના વોરિયર્સને કે જે લોકો ખરેખર યોદ્ધાઓ છે પોઝિટિવ પેશન્ટ જોડે કામ કરી રહ્યા છે અને તમને એમ લાગે કે કંઈ પણ આવા બધા લક્ષણ છે કાં તો ડોક્ટરને મેળવાનું કાં તો વન ઝીરો ફોર પર કોલ કરી દેવાનો એટલે તમારે જે પણ એની વિધિ કરવાની હશે એના ટેસ્ટ કરવાના હશે બધી વસ્તુઓ કરી દેશે મને લાગે છે કે ટાઈમ આપણો પૂરો થવા આવે છે ત્યાં પહેલા એક બે ક્વેશ્ચન લઈ લઈએ આપના કોઈને પ્રશ્નો હોય તો આપ દર્શક મિત્રોને ખાસ વિનંતી આપના કોઈ પ્રશ્ન સુધી હું છેલ્લી વાર્તા કહી દઉં અને એ વાર્તા હું યુઝ્યુઅલી કરતી હોઉં છું કે એક ગુરુ ને બે શિષ્ય હોય છે અને એ બે શિષ્યોને બહુ પ્રિય હોય છે એક મિનિટ પણ ગુરુ એના શિષ્યોને અલગ ના કરે એક દિવસ ગુરુને થાય છે કે આ લોકો મારા બહુ ડિપેન્ડન્ટ થઈ ગયા છે તો લાવ હું હવે જાત્રા કરવા જતો રહું જાત્રા કરવા જાય છે તો બંને શિષ્યો બહુ રડે છે કે હવે અમને રોજ બધા કોણ ગાઈડ કરશે તો ગુરુ કે મને એટલે જ ખબર પડી ગઈ છે કે તમે તમે સેલ્ફ આત્મનિર્ભર નથી તો હું તમને બંનેને એક એક ચણો આપીને જાઉં છું અને એ ચણો છે એનો તમે સાચવીને રાખ્યો રાખજો હું જ્યારે પણ જાત્રા કરીને આવીશ ત્યારે તમને ચણાનો હિસાબ પૂછીશ પેલાં કહે છે સારું રડતા રડતા વિદાય આપે છે ગુરુ તો પાંચ છ વર્ષ દેખાતા નથી અને સાત એક વર્ષ પછી પાછા આવે છે આવે છે એટલે બંને શિષ્યોને ખબર પડે છે ગુરુ આવી ગયા એટલે બંને એમને પ્રણામ કરે છે અને કહે છે કે ગુરુ અમે તો તમને બહુ યાદ કરતા હતા તો કે એ તો બધું બરાબર પણ મારા ચણાનો હિસાબ તો લાવો તો પેલો એક એક શિષ્ય હોય છે પોતાના માદડીયામાં ચણો મૂક્યો હોય છે એ ખોલીને કહે છે કે અમે તો મારા હદયની પાસે જ આપને રાખેલા જુએ છે તો અંદર ઈયળ પડી ગઈ હોય છે લોટ થઈ ગયો હોય છે ગુરુ કે કશો વાંધો નહીં ભાઈ તારા ચણાનો હિસાબ આપો તો એને હાથ પકડીને લઈ જાય છે ત્યાં ગૌશાળા આશ્રમો હોય છે ખેતરો હોય છે તો કે ભાઈ મને મારા ચણાનો હિસાબ જોઈએ આ બધું કેમ બતાવે છે તો મેં તમારો ચણો વાવી દીધો હતો અને એમાંથી ખેતરોના ખેતરો થયા અને એમાંથી મેં ગૌશાળા અને આશ્રમો ખરીદ્યા એટલે મેં ચણો વાવી દીધો છે અમે તમને જ્ઞાનના ચણા આપી દીધા હવે તમે જો ઇન્વેસ્ટ નહીં કરો તો ઈયળો થઈ જશે લોટ થઈ જશે વેસ્ટ થશે આજનો સેટ સેટકાઉન્ટ પણ જો તમે વાવી દેશો ને લોકોમાં બિલકુલ પાણી નાખી નાખીને એની એનું જો બરાબર ધ્યાન રાખશો તો ઊગી નીકળશે લોકોને જો સારું બરાબર થશે તો કોરોનાની ફાઇટથી આપણે ચોક્કસપણે બચી શકીશું

आ, कैसे बनता है और उसमें क्या क्या उपयोग होता है तो मैडम एक काढ़ा बनाने के लिए आदर्श चीज़ क्या है क्या क्या उसमें डाल सकते हैं कैसे बनता है काढ़ा जी ये काढ़े में एक तो पांच चीज़ें हैं कि जिसमें दालचीनी है फिर दूसरा है काली मिर्च तीसरा है सोंठ या अदरक भी ले सकते हैं फिर काली मुनक का द्राक्षा जिसको किशमिश कहते हैं और तुलसी ये बहुत ही आसान हर किसी के घर में उपलोभी उपलब्ध हो ऐसी चीज़ें हैं और इसमें हम लेने का बनाने का तरीका भी है जैसे घर में हम चाय बनाते हैं चाय के बजाय अगर हम एक गिलास जो लगभग 100 एम जैसे होता है एक गिलास पानी में चाय बना के जैसे अगर उबालने के लिए रखेंगे उबलते ही तुरंत हम उसमें आधा चम्मच केवल आधा ही चम्मच लेना है वो आधा चम्मच अगर दालचीनी डालें फिर दो या तीन काली मिर्च का पाउडर हम अगर उसमें डालें और थोड़ा सा दो पिंच पाव चम्मच हम सौंठ डालें चार या पांच काली मुनक्का उसमें डालें क्रश करके डालना अच्छा है और चार से पांच पत्ते तुलसी के अगर हम डालें उसमें और जैसे ही उबलने लगा तो थोड़ा सा चलाने के बाद अगर उबलते हुए ही उबल एक बार उबला बॉइल होने के बॉइलिंग टेम्परेचर के बाद तुरंत उसको ढाक दे और प्लेट से ढाकने के बाद वो वार्म होने के बाद उसको छान के हम ले लें देखिए ये घर में मिलने वाली चीज है जिसमें तुलसी है आप देख रहे हैं काली मिर्च है और ये तमाम ऐसी चीज है जो आपके घर में मिलता है तो अगर आप रेगुलर हर दिन दो बार काढ़ा पियेंगे तो निश्चित तौर पर आपको कोई खासतौर पर वायरल नहीं होगा

તજ હતા કાળી દ્રાક્ષ હતી તુલસી હતી અને સૂંઠ સૂંઠ ના હોય તો આદુનો પણ ઉપયોગ કરી શકો છો આ પાંચ વસ્તુનો મિશ્રણ કરીને આપ એક અડધો ગ્લાસ પાણીના અંદર એનો ઉકાળો કરીને આપ ઉપયોગ કરી શકો છો દર્શક મિત્રો આપના કોઈના કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ આપ પૂછી શકો છો આપણી વચ્ચે ડૉક્ટર બીનાબેન ઉપસ્થિત છે તો આપણને આ વિષયના સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપશે આપના કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો અઢારસો બસો તેંત્રીસ ચુમ્માલીસ પંચાવન છે અને આશા વર્ક બેનો અને આંગણવાડી વર્કર બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યારે આવી આપણી લોકડાઉનની સિચ્યુએશન હતી પણ એ લોકોએ તો બહુ સરસ કામ કર્યું છે એ લોકોએ પોતાની જાતની પણ પરવા રાખ્યા વગર ઘરે ઘરે સર્વેલન્સ કર્યું છે જે બહુ જ અઘરું કામ છે અને અત્યારે ગરમીના દિવસોમાં પણ એ લોકોએ બહુ સુંદર કામગીરી કરી છે જેથી તમારા લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપણું એ એક અકેલા થક જાયગા મિલકર હાથ બઢાના એકલું એક વ્યક્તિઓનું તો કામ જ નથી આ દુનિયામાં એવી એવી સિચ્યુએશન આવે છે હું તો કલેક્ટર સાહેબને બધાને પણ કહેતી હતી કે સાહેબ એકલું આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ કામ ન કરી શકે પોલીસ ડિપાર્ટમેન્ટે પણ અત્યારે થોડુંક કરતા હતા એ લોકો ખૂબ સારું કરતા હતા પણ જ્યારે અનલોક પરિસ્થિતિ આવી ત્યારે પણ અત્યારે પણ પોલીસના ડિપાર્ટમેન્ટની ખૂબ જ જરૂર છે એટલે બધા જ ડિપાર્ટમેન્ટ એક સાથે કામ કરશે કોરોનાની જે આ મોટી જે જંગ છે એને ચોક્કસ જીતી શકીશું આ યજ્ઞમાં દરેક વ્યક્તિએ પોતાની કર્તવ્ય પરાયણતાની આહુતિ આપવાની છે અત્યારે એ સાબિત કરવાનું છે કે અમે લોકો ઈશ્વરે સોંપેલા તમામ કામો બહુ જ વ્યવસ્થિત રીતે કરીએ છીએ જો આ યજ્ઞમાં બધા જ આહુતિ આપશે અને આ યજ્ઞનો જે પ્રકાશ છે એ ચારે તરફ ફેલાઈને કોવિડને ચોક્કસ હરાવશે ને એ અંધકારને દૂર કરશે એટલે મહેરબાની કરીને દરેક વ્યક્તિ બસ કમર ઉપર તો બાંધી દે અને નક્કી કરે કે ના મારે હું જે પણ કામ કરીશ એ ક્વોલિટીવાળું કામ કરીશ યુઝઅલી આપણે સર્વેલન્સ કરતા હોઈએ છીએ પણ અર્લી ડિટેક્શન વૃદ્ધોની ડાયાબિટીસની હાઇપરટેન્શનની જલ્દી જો ડિટેક્ટ ન કરીએ અને એને જો ઉધરસ કે કોવિડ હોય તો આપણે એને બચાવી શકતા નથી તો આપણા એરિયામાં જો કોઈ આવી વ્યક્તિ મરી જાય તો આપણે આપણી જાતને માફ ન કરી શકીએ એટલે મહેરબાની કરીને જે પણ કામ કરીએ એ ગુણવત્તા સબર કરીએ તો કોરોનાની સામે આપણો જંગ જીતવા ના જ છીએ હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ સમય આવશે એટલે હું પાછી મળીશ તમને ત્યારે તમે કહેશો કે બીનાબેન કહેતા હતા અને આપણે કોરોના સામે જંગ જીતી ગયા પણ એમાં જરૂર છે પહેલી વસ્તુ સંકલ્પ સંકલ્પ બીજી સહિષ્ણુતાની ત્રીજી સંવેદનાની બરાબર અને બીજી વસ્તુ છે કે સહભાગિતાની આપણે આ બધી વસ્તુઓ સ સ સ કરીશું તો સંકલ્પ લેવો પડે કે ના મારા એરિયાના હજારની વસ્તીમાં કોઈને કોવિડ નહીં થાય આટલો જ સંકલ્પ લેવાનો છે બસ એમાં સ્વાથી હું ચાલુ કરીશ એટલે મારાથી પહેલી શરૂઆત મારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર ના પડે ને મારો સમુદાય બીમાર ના પડે હજારની વસ્તીમાં ઘર કેટલા હોય 200 અઢીસો એથી વધારે નહીં હજારની વસ્તીને તો તમે ચોક્કસ મને કામ કરી શકો આમે કરો છો તો બધા સાથે મળીને કામ કરશો તો આપણે ચોક્કસ સારું રિઝલ્ટ લાવી શકીએ અને બિનાબેન આપણે જોયું કે ભી ઘણા બધા એ આપણને ખાસ જોવા મળ્યું છે ભાઈ ગામડાઓના અંદર લોકડાઉનના અંદર ખૂબ જ સારી રીતે પાલન કરી શકે એટલે ગામના જે વોલેન્ટિયર જે યુવાનો હોય જે છે એમને ખૂબ સારી રીતે એનું પાલન કરીને ગામડાઓમાં આ રોગનું પ્રસરણ થતું અટકાવી શક્યા છે કારણ કે એમનામાં જાતે એમને સંકલ્પ કર્યો બધા સાથે સહિયારી રીતે પ્રયત્ન કરીને આ જે બીમારી જે છે પોતાના ગામમાં ન આવે એ માટેના એમને અથાગ પ્રયત્નો કર્યા છે એટલે મેડમની વાત ખૂબ જ સાચી છે કે જો આપણે સાથે મળીને આ બીમારીને અટકાવવાના પ્રયત્ન કરીશું તો ચોક્કસ અટકશે પણ જો આપણે એમ વિચારીશું કે ભાઈ ના એમાં મારે શું છે એટલે હું મારી જાતને બચાવું બીજાને થાય કે ના થાય આવી જે ભાવના હશે તો આપણે એને અટકાવ નહીં કરી શકીએ એટલે આપ સૌને ખાસ અમારા તરફથી વિનંતી અને અપીલ કરીએ છીએ કે આપણી જાતને બચાવો આપણા કુટુંબને બચાવો અને આપણે આજુબાજુના લોકોને પણ આ બીમારીથી થતી અટકાવવા માટેનું ફેલાવો અટકાવવા માટે આપણે જાતે પ્રયત્નશીલ બનીએ મારે એક જ છેલ્લી વાત કેવી છે કે ફ્રેશ ખાવાનું ખાજો ફ્રીઝમાં મૂકેલા ઢોકળા ને ઇડલીના ખીર અને પાઉંભાજી વાળો ખોરાક નહીં લેતા નો ફાયદો એ થઈ ગયો કે બે મહિનામાં કોલેરા કોઈ નહીં ગોળા બંધ થઈ ગયા આઈસ્ક્રીમ બંધ થઈ ગયા લોકોને પેલી સ્વિગીના ઓર્ડરો બંધ થઈ ગયા એટલે લોકોની હેલ્થ આમ તો સારી થઈ ગઈ બરાબર એટલે આ અને બીજું એક્સિડન્ટ બેક્સિડન્ટ ના થયા પોલ્યુશન ઓછું થઈ ગયું બિચારા કૂતરાને બિલાડા એકદમ સરસ નિશ્ચિંતપણે ફરતા હતા ગંગાને ક્લીન કરવા માટે કરોડો રૂપિયા બગાડ્યા પણ અત્યારે બે મહિનામાં ગંગા એની જાતે મેં ક્લીન થઈ ગઈ એટલે જો કુદરતની સાથે બહુ ચેડા ના કરીએ તો કદાચ આપણે બધી જ રીતે બચી શકીએ એમ છે પણ જેવું તમે કુદરતની વિરુદ્ધ ગયા તો તમે મુશ્કેલીમાં છો એટલે મહેરબાની કરીને હજી પણ ગરમ ગરમ ખાજો અને ખાસ કરીને અઠવાડિયામાં બે કે ત્રણ વાર પ્રોટીન લેજો અને વિટામિન સી યુક્ત વાળો આહાર લેજો એટલે લીંબુ તો બેસ્ટ જ મીડિયા છે પછી જામફળ અત્યારે તો સીઝન નથી પણ સંતરા નારંગી ગમે તે વસ્તુ પણ લીંબુ તો અત્યારે બહુ મફતના ભાવમાં મળે છે એટલે લીંબુનું શરબત લેવું શક્ય હોય તો ખાંડ ઓછી નાખવી એમાં અને પીણા તો બિલકુલ લેવાના જ નહીં જેમાં ગળું દુઃખે એવી કોઈ પણ વાત હોય કેડબરી ચોકલેટ્સ છે પીણા છે એ એવી બધી આઈસ્ક્રીમ છે એનો હમણાં થોડાક ટાઈમ માટે ત્યાગ કરજો એટલે એવું પાછું ડાયગ્નોસ્ટ કરવામાં તકલીફ પડશે કે આઈસ્ક્રીમને કારણે થયું કે કોવિડને કારણે થયું એટલા માટે હમણાં થોડા દિવસ આટલો બધો સંયમ રાખ્યો છે તો થોડો સંયમ વધારે રાખીએ એટલે સંયમ અને સંકલ્પ જ આપણને કોવિડથી બચાવશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે તો ફરી પાછા આપણે મળતું ચોક્કસ ડોક્ટર બીનાબેનનો આપણે રિસોર્સ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આભાર મારું વ્યક્ત કરું છું કારણ કે એમને ખૂબ જ અસરકારક અને ઉપયોગી આપણા સૌને ઉપયોગી થાય એવી માહિતી છે અને આપ સૌ દર્શક મિત્રોનો પણ આભાર માનું છું કે આપે આ કાર્યક્રમને નિહાળ્યો એ બદલ હું આપનો આભાર માનું છું દર્શક મિત્રો આપને ખાસ જણાવવાનું કે આપણે આજે સક્ષમ મહિલા સશક્ત ગુજરાતનો આ પહેલો એપિસોડ હતો આ રીતે આપણે મહિલાઓના અને જન સમુદાયને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિષયો ઉપર આપણે રજૂઆત કરીશું કોઈને કોઈ વિષય ઉપર અને જૂન મહિનાના અંદર આપણે દર ગુરુવારે બેથી ચારના અંદર સેટ કોમની ચેનલ વંદે ગુજરાતની ચેનલ એક ઉપર આપણો કાર્યક્રમ પ્રસારિત થશે જુલાઈ મહિનાથી દર બીજા અને ચોથા ગુરુવારે બેથી ચાર વાગ્યાના સમયના અંદર બેથી ત્રણ વાગ્યાના સમયમાં વંદે ગુજરાતની ચેનલ એક ઉપરથી આ કાર્યક્રમનું આપણે પ્રસારણ કરીશું તો આપ સૌને ખાસ વિનંતી કે ભાઈ આ કાર્યક્રમ આપ નિહાળો અને નિહાળ્યા પછી આપને કોઈ પણ પ્રશ્નો હોય તો આપ પૂછી શકો છો સાથે સાથે આ કાર્યક્રમને અનુલક્ષીને આપના કોઈ પણ પ્રતિભાવ હોય તો આપણી ટીવી સ્ક્રીન ઉપર એક નંબર દર્શાવવામાં આવી રહ્યો છે એ નંબર ઉપર આપ વોટ્સએપ કરીને આપના પ્રતિભાવો આપને મોકલી શકો છો જેથી કરી અમને અમે આ કાર્યક્રમને વધારે અસરકારકને આપને ઉપયોગી બનાવી શકીએ છીએ અંતમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપે આ કાર્યક્રમ નિહાળ્યા બદલ ધન્યવાદ સો મચ થેન્ક યુ